त्वं सुकान्त प्रुतं कान्तं त्वं कान्तं सर्वतो गतं त्वं गते त्वेकदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम् घनश्याम लीलामृत सागर कथानो आ छेल्लो दिवस अने छेल्लू सेशन जेमा खास करीने भगवान श्री हरिए अयोध्या में पोताना अंतिम दिवसों में जे जे लीलाओं करी ऐश्वर्य बताव्या अने आ सत्संगना स्थापन माटे हिंदुस्तान ने छोड़ी गुजरात तरफ आववा माटे भगवाने जे जे प्रबंधों कर्या ये छेल्ली वात छेल्ला तरंगोनी अंदर बतावामां आवी छे। भगवान श्री हरिए धर्मदेवनी इच्छाथी छपैयामां अन्नकूट अने दिवाळीनो उत्सव कर्यो अने ए उत्सवनी अंदर आजूबाजूना तमाम प्रांतों में सगा संबंधीओ एमने छपैया में भेगा कर्या। दिवाली तथा अन्नकूटनो उत्सव करी अने बधाई ने भावथी जमाड्या। ज्यारे धर्मदेवे अन्नकूटनी आरती उतारी बधा ज दर्शन करे छे अने ए वक्ते महाराजे बधाने बे स्वरूपे दर्शन आप्या। एक धर्मदेवनी साथे उभा रहीने आरती उतारे छे अने बीजा सिंहासनमां जे ठाकोरजी बिराजे छे जेनी पासे अन्नकूट भरवामां आव्यो छे ए ठाकोरजीनी पासे पण भगवान श्री हरि बेसी अने जमता होय एवा दिव्य दर्शन बधाईने थया। अने त्यार पछी सर्व कोईने भगवानने विषे जयरे भगवानपणानो निश्चय थयो त्यारे अन्नकूटनी आरती कर्या पछी प्रसादीनी जे दरेक वस्तुओ हती एने थोड़ी थोड़ी एक थाळमां लई अने धर्मदेवे महाराजने कह्युं के घनश्याम तमे पहेला जमो पछी बधा ज मेहमानो वगैरे जमशे। त्यारे महाराज भोजन करवा बैठा बाजूमां इच्छारामजी महाराजने बेसाड्या। बन्ने भाईओ साथे भोजन करे छे त्यार पछी आवेला जे तमाम मेहमानो वगैरे एमने पण जमाड्या। धर्मदेव परिवार सहित जम्या। जे जे मेहमानो आव्या छे बधાયને અન્નકૂટની જે સામગ્રી એ પ્રસાદ તરીકે સાથે બંધાવી વશરામ ત્રવાડી વગેરે જે ગાય ગઢથી આવેલા એ બધાએ રજા લીધી। આજુબાજુના ગામના તમામ લોકો બપોર પછીના સમયે પોતપોતાના દેશ તરફ રવાના થયા।
છપૈયાના આજુબાજુના પ્રાંતમાં કોઈએ ઉત્સવ નહોતો કર્યો એવો અન્નકૂટ ઉત્સવ ધર્મદેવે કર્યો. ચારે બાજુ એમની કીર્તિ વધવા લાગી. ભગવાને મનુષ્યાકૃતિ ધારણ કરી અને જેના આંગણામાં કાયમી નિવાસ કર્યો છે એ પરમેશ્વરના પ્રતાપે કરી અને આવા મોટા મોટા ઉત્સવો નિર્વિઘ્નપણે થાય. અને એ વખતની પરિસ્થિતિ પણ આપણે જાણીએ છીએ કે એટલી બધી કોઈ આવક નહોતી અને જમવાવાળા પણ એટલા બધા જબરા હતા. પરંતુ જ્યારથી આરંભી અને ભગવાન ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારથી આરંભી ધર્મદેવના ઘરમાં કોઈ પ્રકારની ખામી રહી નથી. ધર્મભક્તિ રામ પ્રતાપજી મહારાજ વગેરે પણ આ બધોય ભગવાનનો જ પ્રતાપ છે એમ માને છે. તમામ મહેમાનોને વિદાય કર્યા પછી રાત્રિના સમયે બધાએ ભોજન કર્યું. આંબલીના ચોતરા નીચે ખાટલાઓ નાખી અને બધા સૂતા છે. બરોબર મધ્યરાત્રિ થઈ. ધર્મદેવની નિદ્રા એકદમ ઓડી ગઈ. પથારીમાં બેઠા થયા એટલે રામ પ્રતાપજી મહારાજ પણ તરત બેઠા થયા અને એ જ વખતે ભગવાન ઘનશ્યામ પ્રભુ પણ જાગ્યા. ધર્મદેવને પૂછે છે કે દાદા, આ મધ્યરાત્રિના સમયે જાગી અને તમે પથારીમાં કેમ બેઠા છો? ત્યારે ધર્મદેવ બે હાથ જોડી અને ભગવાનને વંદન કરીને કહે છે કે તમે સાક્ષાત અક્ષરધામના અધિપતિ છો. દાદાને સ્વપ્નમાં આવો કંઈક ભાસ થયો હશે અને મારે ઘેર તમે મનુષ્ય જન્મ ધારણ કરીને આવ્યા છો, પુત્રભાવને પામ્યા અને આ અમારા ઘરનું આંગણો, આ અમારું છપૈયા ગામ, એમાં તમે ઠેક ઠેકાણે વિચર્યા છો. મોટા મોટા આંગણાની અંદર તમે ઉત્સવ કર્યા છે. અનેક બ્રહ્માંડોના અધિપતિ એવા હે પરમેશ્વર, દુનિયાની અંદર છપૈયાને તમે સર્વશ્રેષ્ઠ તીર્થ બનાવ્યું છે. રામનવમી, જન્માષ્ટમી, દીપોત્સવ, પ્રબોધિની, હુતાસની વગેરે ઉત્સવો દર વર્ષે તમે કરો છો. તો મારી અત્યારે નિદ્રા ઉડી ગઈ અને મને વિચાર આવે છે કે અમારા અને છપૈયાવાસીઓના એવા શું ભાગ્ય હશે કે જેથી કરી અને તમારો અહીંયા નિત્ય નિવાસ છે. ધર્મદાદાનો પ્રશ્ન સાંભળી અને ભગવાન શ્રી હરિ છપૈયાપુરનો મહિમા ધર્મદેવ અને રામ પ્રતાપભાઈની આગળ મધ્યરાત્રિએ કહી રહ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, કહી રામ શરણજી, ભગવાન સ્વમુખે પોતાની જે જન્મભૂમિ એનો મહિમા ગાય છે. મહારાજ કહે છે કે હે દાદા, મમ જન્મભૂમિ કા છે આય, આવું સ્થાન નથી બીજે ક્યાંય, મુજ લીલાનું અનન્ય સ્થાન, તેથી છપૈયા છે પુણ્યવાન. મારી આ જન્મભૂમિકા છે. ભગવાન જ્યારે જ્યારે અવતારો ધારણ કરીને આવે ત્યારે જે જે સ્થાનની અંદર જન્મ ધારણ કર્યા હોય એ જન્મભૂમિકા. યાવત ચંદ્ર દિવા કરો તમામ જીવાત્માઓને માટે વંદનીય, દર્શનીય અને પૂજનીય બને છે. તો આ મારી જન્મભૂમિ છપૈયા એ પણ મહાપુણ્યવાન છે. નારાયણ સરની રમળ, એનો તો મહિમા છે અકળ, આવી જગ્યા નથી કોઈ અન્ય, છપૈયાપુર પાવન ધન્ય. જે નારાયણ સરોવરની અંદર બાળપણથી આરંભી અને અદ્યાપી પર્યંત અમે સ્નાન કરીએ છીએ, મોટા મોટા દેવતાઓ, ઋષિમુનિઓ, મહાપુરુષો એ આનો મહિમા સમજી અને દિવ્ય રૂપે નિત્ય સ્નાન કરવા માટે આવે છે.
तो एवं आज नारायण सरोवर एम 68 तीर्थ नो निवास है। अने हे दादा आ छप्पयापुर फरता 18 योजन एटले 72 गाँव आजूबाजू में 72 गाँव सुधीनी तमाम धरती में अमे विचर्या छे। अने आ तमाम धरती प्रसादीनी छे ज्यां अमारी चरण रज उड़ी छे। भुवानंद स्वामी लखे छे के छप्पयापुर नी रज देव रे अजा ने उड़ीने अडे हरे छप्पयापुर नी रज देव रे अजा ने उड़ीने अडे हरे पाप सर्वे बळी जाशे रे तेना पाप सर्वे बळी जाशे रे अक्षर काम विशे वास थाशे रे ओ अक्षर काम विशे वास थाशे रे नारायण सरने जे जन रे नजर जोशे निरमळ मन रे नारायण सरने जे जन रे नजर जोशे निरमळ मन रे ओ जाने ओढ़ी ने अरे हरे
છપૈયાપુરની પ્રસાદીની રજ, ત્યાંથી કોઈ નીકળવો છે અને એને જો અજાણતા અડશે તો એના તમામ જે પાપ છે એ બળી અને ભસ્મ થઈ જશે. વળી નારાયણ સરોવર એને જે માણસ નિર્મળ નજરે ખાલી જોશે, દર્શન કરશે, તો એ દર્શન કરવા માત્રથી શ્વેત દ્વીપ ધામને પામશે. આ સરોવરના જળનું જે આચમન કરશે, કહેતા જે જળને પીશે એ વૈકુંઠ ધામને પામશે, અને આ સરોવરમાં જે સ્નાન કરશે એ ગોલોક ધામને પામશે, અને અમારી સ્મૃતિએ સહિત અને મહિમાએ સહિત જે સ્નાન કરશે તો એ નિશ્ચય અમારા પરમ ધામને પામશે. આટલો એનો મહિમા છે. છપૈયામાં જવાનો યોગ મળે તો જેટલી વાર સમય મળે એટલી વાર સ્નાન કરવું, આના કંઈ રૂપિયા બેસતા નથી. તન અને મન બંને પવિત્ર થાય. મહારાજ કહે છે કે નિશ્ચય અમારા અભયપદને પામશે, અને આ સરોવરમાંથી મુઠ્ઠી ભરી અને ગાળ કાઢીને કિનારે નાખશે તો એ બદ્રિકાશ્રમને પામશે. જે વિશ્વામિત્રી નદીમાં ગૌઘાટે અમે સ્નાન કર્યું છે, ત્યાંથી કોઈ પણ વ્યક્તિનું જે અસ્થિ, એ અસ્થિ લાવીને એની અંદર જો પધરાવશે તો જેનું અસ્થિ હશે એની સાત પેઢી સ્વર્ગના સુખને પામશે, એક નહીં. તો ગૌઘાટ, મીનસાગર, ખાંપા સરોવર આ બધા જ સરોવરો એવા પ્રસાદીના છે, નદીઓ વગેરે. તો ત્યાં કોઈ આવીને શ્રાદ્ધ વગેરે કરશે તો એ જીવાત્માનો મોક્ષ થશે. ભગવાન શ્રી હરિ કહે છે કે દાદા સાંભળો, આજથી આરંભી અને નારાયણ સરોવરનો મહિમા દિવસે દિવસે અતિશય વૃદ્ધિ પામશે. અડસઠ તીર્થ કહીએ જે હ, અહીં વાસ કરી રહેશે તે હ, ક્ષણ માત્ર રહે નહીં દૂર, જાણી લેજો હે દાદા જરૂર. 68 તીર્થ અહીંયા વાસ કરીને રહેશે. ભગવાનના જે અવતાર છે, બ્રહ્માંડાધિપતિ, જે દેવતાઓ છે, સનકાદિક વગેરે, 88,000 ઋષિઓ છે, વળી નવલખા પર્વત ઉપર જે તમામ સિદ્ધો સાધના કરે છે, એ બધાએ નિત્ય સરોવરમાં સ્નાન કરવા આવે છે અને આ સરોવરને પ્રદક્ષિણા કરે છે. સરોવરની પ્રદક્ષિણાનો પણ ખૂબ મહિમા છે. આ નિત્યનો, આ દેવતાઓનો નિયમ છે. મોક્ષ ધામ છપૈયા સમાન, નથી બ્રહ્માંડમાં કોઈ સ્થાન, છપૈયાપુર ધર્મ તળાગ, નારાયણ સર મહાભાગ. છપૈયા, નારાયણ સરોવર, ખાંપા સરોવર, વિશ્વામિત્રી, વળી ભૂતિઓ કૂવો, આજુબાજુમાં રહેલા તમામ આંબાવાડિયા, કહેતા બગીચાઓ. વળી મહારાજ કહે છે કે અમારું જન્મ સ્થાન ક આજ, બીજી ઉપમા નથી એકાજ. છપૈયા એવું સ્થાન છે કે એને બીજી કોઈ પ્રસાદીની જગ્યા સાથે સરખાવી શકાય નહીં, કારણ કે જન્મભૂમિ એ હંમેશા એક જ હોય છે, અને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરિયસી. દરેકને પોતાની જન્મભૂમિનો ગૌરવ હોય તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ્યારે આ ભૂમંડળમાં પધારે અને જેને પોતાની જન્મભૂમિ બનાવે તો એના દર્શન સ્પર્શ વગેરે મહાકલ્યાણકારી ગણાય છે. રામ સાગર કલ્યાણ સર, મીન સાગર છે પાપ હર, ચૂડહા બગી હાવન જોય, કુંજ ગલી તણો વન સોય. છપૈયાની આજુબાજુના 14 તીર્થો ભગવાને બતાવ્યા, અને મહારાજ કે આ 14 જગ્યાએ અમે વારંવાર વિચર્યા છીએ. ગંગાદિક તમામ નદીઓ, કાશી વગેરે મોટા મોટા જે ધામ કહેવાય છે, પણ એ કોઈ છપૈયા સમાન ગણાય નહીં. જન્મ મરણને ટાળનારું જો કોઈ સ્થાન હોય તો એ છપૈયા. ત્યાં જઈને ત્રણ વસ્તુ કરવાની, દર્શન કરવાના, ભગવાનનું ભજન, અને પવિત્ર સ્થાનોની અંદર સ્નાન કે જેમાં જેમાં મહારાજ નાયા છે. મનવાણી કાયા નિશંક, પાપ કર્યા હોય આડે અંક. મન કર્મ વચને કરી
અને જેણે બે ધડક અનેક પ્રકારના પાપ કર્યા હોય, મનના જે મેલા હોય, દુષ્ટ હોય, દુરાચારી હોય, ક્રોધી હોય, કુટિલ હોય, લોભી, લંપટ, તો આ ગમે તેવા જે પાપ હોય, ભગવાન શ્રી હરિ કહે છે, પણ છપૈયા મુખે લે નામ તે પ્રાણી પામે પરમ ધામ. એટલો બધો મહિમા ભૂમાનંદ સ્વામીએ લખ્યો છે. કુળ સહિત્ય ઉદ્ધાર પામે, વળી છપૈયા શબ્દની અંદર ત્રણ અક્ષર આવે છે. ત્રણે ત્રણ અક્ષરોનું સરસ મજાનું વર્ણન કર્યું છે. એના અર્થ બતાવ્યા કે છપૈયા એટલે શું, છુપૈયા ત્રિ અક્ષરનું રૂપ કહું અર્થ સહિત અનુપ. એમાં પહેલો છ આવે. આપણે બધા છપૈયા બોલીએ, ત્યાંના લોકો છુપૈયા બોલે, તો છ અક્ષર શું કરે છે, છુ અક્ષર માયા બંધ છોડાવે, કાળ કર્મનો ત્રાસ તોડાવે, પુરુષોત્તમ જીનો સંબંધ પ્રાણીને પમાડે નિરબંધ. આ છ અક્ષર એ માયાના બંધનથી જીવાત્માને છોડાવે, કાળ કર્મનો ત્રાસ તોડાવે અને ભગવાન શ્રી હરિની સાથે સંબંધ કરાવે. અને ગમે એવો જીવાત્મા માયાની અંદર બંધાયેલો હોય તો એ જીવાત્માને આ અક્ષર છે એ નિર્બંધ બનાવે છે. આ છ અક્ષરનો મહિમા. વળી પ અક્ષરનો પ્રતાપ સુણો ચિત્ત દઈને નિષ્પાપ. હવે પ અક્ષર જેમ સહજાનંદ શબ્દના અર્થને નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા, એવી રીતે ભૂમાનંદ સ્વામી છપૈયા શબ્દનો અર્થ કરે છે કે પ અક્ષર શું કરે, પ્રારબ્ધ ક્રિયમાણ સંચિત ત્રણેય પાપ હોય જો ખચિત, તેનો નાશ કરે તત ખેવ પરમ પદને પમાડે છે. જીવાત્માના આ જન્મના ગત જન્મના પ્રારબ્ધ કર્મ હોય, સંચિત કર્મ હોય કે ક્રિયમાણ કર્મના કોઠાર હોય, તો એનો તત્કાળ નાશ કરી અને પરમપદને પમાડવાનું કામ આ પ અક્ષર કરે છે. ત્યાર પછી છેલ્લો આવે ય. ત્રીજો અક્ષર ય જે કહેવાય એનો કહું રૂડો મહિમાય, યત કિંચિત રૂપને નામ તેને મિથ્યા કરે અભિરામ. જીવાત્મા જે નામ રૂપ ગુણ રૂપી માયાની અંદર બંધાયેલો છે, તો છેલ્લો જે ય શબ્દ છે એ તમામ જન્મ મરણના બંધનોને છોડાવે. નામ રૂપ જેમાં બંધન છે એને બધું મિથ્યા કરી બતાવે. કહેતા ય શબ્દ છે એ જીવાત્માને આત્મદર્શી બનાવે, દેહદર્શી મટાડે અને સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવે. આવી શક્તિ આ ય શબ્દની અંદર છે. છપૈયા નામનો વર્ણ એક તાળે જન્મ મરણ વિશે. એક જ શબ્દ બોલાય, અક્ષર બોલાય, તોય જન્મ મરણમાંથી છૂટી જવાય, તો ત્રણેય વર્ણનું જે ઉચ્ચારણ કરે એ તો પ્રકૃતિ પુરુષથી પર જે ચિદ્ગાન ભગવાનનું ધામ છે એને નિશ્ચય પામે છે. વળી જન્મ મરણની જાળ એ જીવાત્માની માથેથી જરૂર મટી જાય. આટલો બધો મહિમા છે એટલે જેટલા જે આવ્યા એટલા તો બધા તરી ગયા અને બાકીના જાશે ત્યારે તરશે. શાસ્ત્રની અંદર કવિઓ હોય, લેખકો હોય, તો જે જે સ્થાનનું વર્ણન કરે ત્યારે એ મન મૂકી અને વર્ણન કરતા હોય. આનો બીજો અર્થ એવો પણ થાય કે ભૂમાનંદ સ્વામીને છપૈયાનો કેવો મહિમા હશે, એના હૃદયમાંથી જાગેલા આ મહિમાના શબ્દો છે. તો આમાં જે લખ્યું એ પ્રમાણે જ બધું થાય. પણ ક્યારે, ભૂમાનંદ સ્વામી જેવો મહિમા હોય તો જે વસ્તુ થાય છે એ વિશ્વાસ અને મહિમા એ કરીને થાય છે. કારણ કે મહિમા છે ઘી છે, ઘી વિના કોઈ પણ મીઠાઈ બનતી નથી. ગમે એવો આટો સારો હોય, અંદર સાકર વગેરે નાખ્યું હોય, પણ જ્યાં સુધી ઘી ન આવે ત્યાં સુધી મીઠાઈ ક્યારેય
તૈયાર થાય નહીં એમ આપણામાં મહિમા ન જાગે. જો મહિમા ન જાગે તો છપૈયામાં જન્મ્યા હોઈએ, ગઢપુરમાં જન્મ્યા હોઈએ તોય અવતાર એળે જાય, અને કેટલાયના ગયાના પણ દાખલા છે. પણ જો મહિમા જાગે તો એ સ્થાનેથી આપણે અબજો યોજન દૂર હોઈએ, એકાદ વાર પણ એના દર્શન ભાવથી થયા હોય, સ્નાન વગેરે કર્યું હોય તો નિશ્ચય મુક્તિ થાય. કારણ કે મોટા પુરુષોના શબ્દો એ ક્યારેય પણ મિથ્યા જાય નહીં. પણ દર્શન, સ્નાન, તીર્થ એ રીતિ પ્રમાણે કરવા જોઈએ. ખાલી આંટા મારવા ફરવા માટે ગયા હો અને જરાય મહિમા ન હોય. ઘણા છપાયામાં અઠવાડિયું રહે તો ગયા હોય તે નારાયણ સરોવરમાં નાય, તો આને કહેવાય મહિમાની તાણી. હવે નિયમ પ્રમાણે રોજ એક વખત તો સ્નાન કરવું જ પડે, તો તમે ઉતારામાં કરો કે નારાયણ સરોવરમાં કરો, નાવું એ તો ફરજિયાત જ છે. અને ભગવાનની દયા છે કે નારાયણ સરોવર જવા માટે તમારે કંઈ કિલોમીટર ચાલવું પડતું નથી, બિલકુલ સામે બે ડગલા ચાલો એટલે તરત જ સરોવરના દર્શન થાય. તો જેને આવો મહિમા હોય અને વિશ્વાસ હોય તો એના જન્મ મરણને જરૂર આ જે તીર્થ છે એ ટાળે છે. ભુમાનંદ સ્વામી આગળ સુંદર મહિમા લખે છે, બીજા તીર્થ છે જે અનેક પરમ કલ્યાણકારી વિશેષ, 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 ગંગને બીજ સરિતા તેની તુલ્ય નખાય અભિતા, જે ગંગને બીજ સરિતા તેની તુલ્ય નખાય અભિતા, કલ્પ વૃક્ષ અન્ય તરુ પક્ષી સાવર જંગ
અમને એમ 6 વાગ્યા સુધી ચાલુ રાખ્યું હોય તો તમે ઊભા થઈને જતા રહો ને, કારણ કે આમ પણ ભૂમાનંદ સ્વામીના શબ્દો સામે તો તમારે વૃત્તિ જ ન હોય, મારી વૈખરી વાણી સામે વૃત્તિ હોય. એટલે સ્વામી શું શબ્દો વર્ણવે છે એમાં તમારું લક્ષ્ય ન હોય. અને જો આ બધા મહાપુરુષોના શબ્દોની સામે જ તમારે નિત્ય લક્ષ્ય હોય તો આ કથાઓ કરવાની કોઈ જરૂર નથી. બધાને ઘેર બાળચરિત્ર છે, અને જેટલા જેટલા ચરિત્રો કયા એ ટોટલ બેઠા ભૂમાનંદ સ્વામીના શબ્દોમાં અને આ ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથમાંથી જ ગાયા છે. અંદર કાંઈ મસાલો નાખવાની, સુધારો વધારો કરવાનો આપણને કાંઈ ટાઈમ જ રહ્યો નથી, કારણ કે ચરિત્રો જ એટલા બધા હતા. એક આખો દિવસ વધારવો પડ્યો. એટલે શાસ્ત્રની અંદર બતાવે છે એની અંદર જો ધ્યાન રાખી અને વાંચવામાં આવે તો આપણને મહિમા સમજાય, પણ વાંચવામાં આપણને એટલો બધો રસ નથી. અને ઘરે કદાચ વાંચ્યું હોય તો એ આગળના તરંગમાં શું આવ્યું એને કાંઈ ખબર નહીં. શિક્ષાપત્રી રોજ વાંચીએ તો સવારે કયા શ્લોક આવ્યા એને આપણને બીજે દાડે સવારે ખબર પડે છે. એટલે જે કાંઈ થાય છે એ બધું લક્ષ વિનાનું થાય છે. શાસ્ત્રોની અંદર સ્થાનનો મહિમા બતાવ્યો હોય, મૂર્તિઓનો મહિમા હોય, કથાઓનો મહિમા હોય, મંદિરોનો મહિમા હોય, નાવાના સ્થળોનો મહિમા હોય, તો અતિ મહિમા જ્યારે બતાવવામાં આવે ત્યારે આપણને એમ થાય કે આપણે તો એકવાર નહીં અનેકવાર ત્યાં જઈ આવ્યા, ભજન કર્યું, કથાઓ સાંભળી તો આપણું કલ્યાણ થશે કે કેમ. પણ એ ટાણે તમે જેવી વૃત્તિ રાખીને કર્યું હોય એવું જ એનું ફળ મળે. આપણે મનથી એમ માનતા હોઈએ કે અમે નારાયણ સરોવરમાં નાહ્યા, પણ નાતા નાતા જો મહિમા ન હોય, ભાવ ન હોય, વૃત્તિ બીજી હોય, અથવા તો મનની અંદર કાંઈક કૂડા બીજાનું બગાડવાના કે બીજા ત્રીજા કાંઈ પણ વિચારો આવતા હોય તો તમે નાહ્યા એ ના નાહ્યા જેવું છે. તીર્થની અંદર જઈ ખોટા વિચારો થાય, ખોટું આચરણ થાય, અંતરની અંદર રાગ દ્વેષ વગેરે અંતર શત્રુઓનો ઉપાડો હોય તો કરેલી યાત્રા એનું કોઈ ફળ મળતું નથી. અને એટલા માટે તો બધેથી નિવૃત્ત થઈ બધાએ લોચા લબાચાને અહીંયા ને અહીંયા જ મૂકી અને આપણે જતા હોઈએ છીએ. અને છતાંય ઘણી વખત માયાનું વળગણ પાછળ ને પાછળ આવે, અને એમાં આ મોબાઈલના માધ્યમથી તો ખાલી જોવામાં જ એવું લાગે કે તમે ઘર છોડ્યું છે. દિવસમાં 2-2 વાર 5-5 વાર 2-3 દીકરીઓ હોય, 2-3 દીકરા હોય, આ હું જાત્રા થાય એ બધા એની સાથે રોજ 1.5-2 કલાક
ચર્ચા કરતા હોઈએ, સભાઓ ચાલુ હોય, આપણે મહિમા સમજાવતા હોઈએ અને રિંગ વાગે એટલે લઈને એક બાજુ જતા રહે. અમારા અહીં સભાનું શ્રીપતિ એમ થાય નહીં, એને ફોનના જે સમજણ થાય. એટલે તમને કદાચ કોઈને શંકા હોય કે અમે તો આ બધું કર્યું છે, બધું ફળ મળી ગયું, તો હું તમારી ભૂલ બતાવું છું કે યાત્રાઓની અંદર આપણે ક્યાં ક્યાં ભૂલો કરી હોય છે એટલે આપણને પૂરેપૂરું ફળ મળેલું દેખાતું નથી. જૂના જમાનામાં ફોનની વ્યવસ્થા નહોતી, કાગળો લખાતા. હવે જાત્રામ ગયા ને કાગળ ક્યાં લખો? જે સરનામો કરીને તમે કાગળ લખો ને કાગળ ત્યાં પહોંચે તો આ ત્યાંથી પચા ગાઉ દૂર નીકળી ગયા હોય. એટલે સામા જાય અને આવતા જુએ ત્યારે ખબર પડે કે આવ્યા એમ. એટલે મહિમા ખોટો નથી, પણ આપણે જે વિધિ કરીએ છીએ એ વિધિમાં હકીકતમાં ભૂલ હોય છે. તો ભૂમાનંદ સ્વામી મહિમા બતાવે છે કે બીજા તીર્થ છે એમાં સ્નાન કરવાથી જીવાત્માના કર્મ જરૂર બળી જાય, પણ છપૈયા જેવું કોઈ નહીં. બીજી નદીઓ અને ગંગા નદીમાં જેમ ઘણો ફેર છે એમ બધા તીર્થો અને છપૈયા તીર્થ એ બેયમાં પણ ઘણો ફેર છે. કલ્પવૃક્ષ અને અન્ય વૃક્ષ એની અંદર પણ આકાશ પાતાળનો અંતર છે. આ છપૈયાની અંદર કીડી મકોડી કીટ પતંગ પરજંત વૃક્ષ વેલી જે સ્થાવર જંગમ કાંઈ પણ છે એ મહારાજ કહે છે કે દાદા મારા સંબંધને પામ્યા છે, બધાને મારો યોગ થયો છે અને એટલા માટે એ બધા જ કલ્યાણકારી છે વાળી મારા જે આશ્રિત કહેવાશે તો એના જે સંબંધીઓ હશે એ પણ નિશ્ચય મોક્ષને પામશે. દર્શન કરતા સ્નાન કરતા એની સ્મૃતિ થઈ હોય, એને કદાચ યાદ કર્યા હોય કે અમારી પેઢીઓનું કલ્યાણ કરજો, એ લોકો આવ્યા હોય ન આવ્યા હોય એટલે તો આપણે બધાના વતી નાવાની ટેવ પડી છે. એક એક ખોબો લઈ બધાના ઉપર બધાનું નામ લઈ લઈ અને પોતાના શરીર ઉપર નાખે. પણ ઘણીવાર એવું હોય કે જેનું નામ લીધું હોય એના નામનો આંડો રેડો તોય સુધારો થાય એવું હોય નહીં, તો એમાં તમારા ખોબે શું થાય? વળી બીજા સામે જોતાં જોતાં આમ ખોબો નાખ્યો હોય, તમે ખોબો નાખ્યો હોય એની પાછળ કોક નાતું હોય એને માથે ગયો હોય, આમાં તમારો કે જેને સંભાળ્યા હોય એનો શ્રેય કેવી રીતે થાય? એટલે બધું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રીતે સ્નાન કરે, દર્શન કરે, ભજન કરે તો મહારાજ કહે છે કે એના સંબંધીઓ કુટુંબ સહિત તરશે, એને પણ મુક્તિ મળે છે. અને આત્યંતિક મુક્તિ મળે કે ન મળે પણ એને સત્સંગ ન હોય ને છતાંય તમે એને સંભાળીને કદાચ સ્નાન કર્યું હોય, સ્નાન કરતી વખતે કે દર્શન કરતી વખતે સંભાળવાના, પછી આખો દાડો પછી એના નામની માળા નહીં ફેરવવાની, તો પછી પેલા પટેલને જે મુદ્દા માલ રહી જાય એનું સ્મરણ કરવા રહીએ તો. એટલે આ રીતે એને ભાવથી દર્શન સ્નાન કરતા સંભાળ્યા હોય તો અક્ષરધામમાં ન જાય તો કંઈ નહીં, પણ એ જીવાત્માનું રૂડું થાય કેવી રીતે? તો કે એને સત્સંગમાં જન્મ તો જરૂર મળે અને અંતે ભગવાનના ધામને પામે ભજન કર્યા પછી. તો આ રીતે એની ચડતી કળા તો જરૂર થાય. માટે હે દાદા આ મહિમા છે એ નિશ્ચય તમે સત્ય માનજો. મમ જન્મ ભૂમિ કા આ સ્થાન એનો મહિમા મોટો નિદાન, સાતે પૂરી ને ચારે જે ધામ વળી સર્વે તીર્થ જે ઠામ, તેના વે આ છપૈયા સમાન કોટીમાં ભાગમાં તે નિદાન. સાતપુરી અને ચાર ધામ જે આ જગતની અંદર અતિ કલ્યાણકારી ગણાય છે, પણ છપૈયાસના મહાત્મ્યની સાથે એને કરોડમાં ભાગે પણ સરખાવી ન શકાય એવો છપૈયાનો મહિમા છે. ત્યાં જઈ અને જે બ્રાહ્મણ સાધુને જમાડે અથવા તો વસ્ત્ર વગેરેના દાન આપે, આમાં તો ગાયો ભૂમિ વગેરે લખ્યું છે, વળી ભગવાનની પ્રતિમાઓનો મહિમા જાણી અને એને જમાડે, એને વસ્ત્ર ઘરેણા ભાવે કરીને પહેરાવે તો એ જન નિશ્ચય મારા ધામને પામે છે. મંદિરમાં પૂજા પ્રવાહ ચાલતો રાખે, ભગવાનની સામે નિત્ય નવા ઉત્સવો કરાવે તો એ નિશ્ચય મને પામશે. નારાયણ સરોવર તીર ધર્મ કરશે જે ધરીને ધીર,
किड़िमी न आदि जे अनेक नाखशे अन्न काणी को एक स्वर्ग सुख तेने तो मळशे वळी देव पंक्ति मा बळशे। नारायण सरोवर ने आजूबाजू में कीड़ी मकोड़ी वगैरह जीव हो तो यने कोई अन्न कणिको नाखे, सरोवर ने अंदर मीन वगैरह जंतु होने पर कोई अन्न कणिको आपे तो यने स्वर्गन सुख मिले। नारायण सरोवर पर आकाश में पक्षी उड़ी अने जता हो तो ये स्वर्गगामी बनशे। कहता निश्चय ये धीरे धीरे करता एक बे पांच जन्मे पण एनु कल्याण जरूर थाशे। भगवान कहे छे के दादा तमे मने प्रश्न पूछो कि आ छपैयापुरनो शुं महिमा छे, तो एनो आ महिमा मैं तमने कई संभळाव्यो, मैं पण तमने बहु टूंकमां संभळाव्यो छे। अहींया तो आखो तरंग छपैयाना महिमाथी भरेलो छे अने बीजो एक आखो तरंग खाली नारायण सरोवरनो महिमा एनाथी भरपूर छे। माटे छपैयानो महिमा अति अगाध छे। भगवान श्री हरिना वचन सांभळी अने मध्यरात्रिए चौतरा उपर बैठेला पिता धर्मदेव अने राम प्रताप जी महाराज अतिशय आश्चर्य पाम्या। भगवान श्री हरि ने वंदन कर्या छे। यम करे जीवन चरित्र पृथ्वी तल करवा पवित्र, वालो धरी मनुष्य नु रूप अति लीला करे छे अनुप। मनुष्य रूप धारण करे अने भगवान आवी दिव्य लीला करे छे। जे जे धरती में महाराज विचर्या त्यांथी त्यांथी अधर्म ने महाराजे हाँकी काढ्यो छे। जेटला जेटला अधर्मीओ वैरागीओ राजाओ वगैरे हता ए बधाईनो अंदरोअंदर लड़ाई करावी अने नाश करावो छे। आ रीते महाराज छपैया में रह्या छे। त्यार पछी धर्मदेवे मन में विचार कर्यो के हवे छपैया मूकी अने अयोध्यापुर में जावू छे, एटले राम प्रताप भाई ने साथे लई अने बाजू में शरणामगंज गाम छे, गाम थोड़ू मोटू छे એટલે હટાણો વગેરે કરવા છપૈયાવાસીઓ બધાય શરણામગંજ ગામે જાય। તો એ બજારની અંદર આ અન્નકૂટ વગેરેના ઉત્સવ કર્યા તો ઘણો બધો સીધો સામાન માલ વગેરે લાવ્યા હોય, એટલે રામ પ્રતાપભાઈને સાથે લઈ દાદાએ ત્યાં જઈ અને સરયુ પ્રસાદ વણિક એને ત્યાં એની દુકાને નામું કરેલું, કારણ કે વસ્તુઓ વારંવાર જોઈતી હોય, કોઈ પણ માણસને મોકલે ધર્મદેવનું નામ આપે એટલે લખી અને એ વસ્તુઓ આપતા। तो धर्मदेवे विचार्यू के हवे फरीवार छपैया आव्या के कदाच न आव्या तो आपणे ए वणिकनुं नामुं चूकवी दईए, एटले मोटा भाईने साथे लई अने तमाम नामुं चूकते करी दीधुं। पाछा छपैया आव्या, संबंधीओने मळीने वात करी के हवे अमे अयोध्या जईए। गाड़ामां सामान भरी जोवा माटे बधाय तैयार थया, नगरवासीओ वळाववा माटे आव्या। नारायण सरोवरना किनारा सुधी आव्या महाराजे बधाईने पाछा वेळा। धर्मदेव भक्तिमाता वगैरह परिवार सहित अयोध्या गया छे। बरट्टा बजारे ज्यां पोतानो निवासस्थान छे एमां वास करीने रह्या छे। एक पछी एक दिवसो आनंदमां वीती रह्या छे। धर्मदेवना घरथी पूर्व दिशामां उदयराज तिवारीनुं घर छे अने आ तिवारीना घरना आंगणामां बटेश्वर महादेवनुं एक नानकडुं डेरुं छे। પૂર્વમાં એટલે ઉગમણી બાજુ અયોધ્યા, ખ્યાલ છે ને? ધર્મદેવનું ઘર જોયું છે અયોધ્યામાં? તો એની ઉગમણી બાજુ બટેશ્વર મહાદેવનું મંદિર છે। તો એ આ ઉદયરાજ તિવારીના આંગણામાં ગણાય છે અને બહુ એકાંતમાં આવેલી આ જગ્યા છે। ભગવાન શ્રી હરિને આ જગ્યા બહુ ગમે એટલે બપોરે મહારાજ ભોજન કરી અને બપોર વચ્ચે એ બટેશ્વર મહાદેવના ડેરામાં વિશ્રાંતિ લેવા માટે જાય અને ત્યાં મહારાજ થોડીવાર સૂવે અને આરામ કરે। મહારાજનો આવો નિત્યનો નિયમ, તો એમાં મહારાજ જોયા કરે કે રોજ એવું બને તે સમયે દેવી બક્ષ છે નામ, જાતે કાયસ્થ આવ્યો તે ઠામ। દેવી બક્ષ નામનો જે કાયસ્થ કહેતા બ્રાહ્મણ, તો એ ભગવાન શિવજીનો ઉપાસી, ઉપાસના ભગવાન શિવજીની, શિવજી છે વૈરાગી પુરુષ છે,
પણ એની ઉપાસના કરવા છતાં એના ઉપર જળજારી દૂધ બીલીપત્ર ફૂલ વગેરે ચડાવવા છતાંય આ દેવી બક્ષ એના હૃદયમાં અનેક પ્રકારના વિષયોની માયાજાળ ફેલાયેલી છે. નિત્ય દર્શન કરવા આવે, દર્શન કરે પછી ગાલ વગાડે અને શંકર ભગવાનને આગળ નૃત્ય કરે. નૃત્ય કરી માગે નિત્ય વર, હે કૃપાળુ સુણો ગંગાધર, મારા ઉપર કૃપા કરજો, હર હર આ સંકટ હરજો. મને એક બહુ મોટું દુઃખ છે, એ દુઃખને એ ભગવાન તમે હરજો. કયું દુઃખ? હવે કોઈ દિન ભગવન નવ દેશો મનુષ્ય નૂતન. લ્યો આવું માગ્યું, કોઈ દિવસ મને માણસનું શરીર આપશો નહીં. જો આ મારી પૂજાથી તમે પ્રસન્ન થયા હો તો હું માગું એ આપો. દેજો ગર્ધબનો હવે દેહ, થાય પૂર્ણ મનોરથ એ હ, તજી લાજ મરજાદની રીત, વિષય ભોગવું ધરી પ્રીત. લ્યો આવા જીવાય દુનિયામાં જીવે છે. શંકર ભગવાનની નિત્ય ઉપાસના હોવા છતાં એમ કહે છે કે મને જો શરીર આપો તો ગર્ધભનું શરીર આપજો. હવે આખી જિંદગી ઉકડરા ફોળી અને કાઢવાની, પણ છતાંય આવા પવિત્ર બ્રાહ્મણના ખોળીએ જન્મ મળ્યો, ભગવાન શિવજીની ઉપાસના મળી, પણ આને સંતોષ નથી. કેમ? તો કે માણસના શરીરમાં તો બહુ મર્યાદા રાખવી પડે, એના કરતાં આવું પશુનું શરીર આપજો એટલે મર્યાદા મૂકીને વિષયને ભોગવો. હવે આ રીતે વાત કરે મહારાજ તો બેઠા થઈ જાય કે આ ભગવાન પાસે કેવું માગે છે, કેટલો વિષયની અંદર આનું મન લુપ્ત થયેલું છે, કાયમ એવું માગે. અને આ પ્રાર્થના કર્યા પછી જમે આવું આને નિયમ. દુષ્ટ બુદ્ધિવાળો છે તે જન, વિષયથી માન્યું એનું મન. અતિ દુષ્ટ બુદ્ધિવાળો વિષયાસક્ત ભગવાન શ્રી હરિએ એને જોયો, એ તો પૂજા કરી પ્રાર્થના કરી અને જતો રહે, પણ મહારાજની ઊંઘ ઉડી જાય. મહારાજ સુતા સુતા વિચાર કરે કે આવા જગમાં કેટલા હશે વિષયાંધની શિવલ્લે થાશે. આ તો અહીંયા મેં એક જ જોયો, બાકી દુનિયામાં તો આવા ઢગલા બંધ હશે અને એ બધાને મર્યા પછી કેવી દુર્ગતિ થશે. આવો મહારાજને વિચાર માંડ્યો થવા. હવે તો મારા માતા પિતાય તેને સદગતિ આપું સદાય, દિવ્ય ભાવ પમાડું હું આજ, કરું બીજાનું પછીથી કાજ. મારા માતા પિતાને વહેલી દિવ્ય ગતિ આપી અને આવા પાપીઓનું શ્રેય કરવા માટે મારે ઘર છોડી અને નીકળી જવું જોઈએ. આ તો એક છે, બીજા કેટલાય હશે. અને ઉપદેશ આપી અને નિર્વાસનિક કરવા માટે, એના અગ ઓગને હરવા માટે જ મારો અવતાર છે. વળી ભગવાન અને સાધુના દ્વેષી એવા અનંત મહાદુષ્ટ અધર્મી અસુરો આ ભૂમિ ઉપર પ્રગટ્યા છે, એને શોધી શોધી અને એનો નાશ કરવો. આવી રીતે વિચાર કરતા થકા મહારાજ પાછા ઘેર આવ્યા. પણ મહારાજને આ બ્રાહ્મણના શબ્દો સાંભળ્યા એટલે મગજમાંથી જતા નથી, અતિ ઉદાસી છવાઈ ગઈ. આંગણામાં મોટું ઉત્તમ કદમનું ઝાડ છે ને એની નીચે મહારાજ બેઠા, પણ એકદમ ઉદાસ થઈને બોલ્યા, ધર્મ દેવ તે હઠામ, કેમ ઉદાસી છો ઘનશ્યામ. ધર્મદેવ આવ્યા, મહારાજ કે બોલતા નથી એટલે દાદા પૂછવા માંડ્યા કે ઘનશ્યામ આટલા બધા ઉદાસ કેમ છો? ત્યારે બોલ્યા છે કેશવ કથી, દાદા કાંઈ ઉદાસી જ નથી. તમને એવું લાગે? બહારથી આવ્યો, ચાલીને આવ્યો એટલે થોડો થાક લાગ્યો એટલે અહીંયા બેઠો છું, બાકી ઉદાસી કાંઈ નથી. અને હું તો મારા ભવિષ્યનો ઇતિહાસ એના વિશે વિચારું છું એમ કહી અને દાદાને ગલ્લા ટલ્લા કરીને સમજાવી દીધા. ઓશ્રીને ઝેર ઉપર આવી પિતાની સાથે મહારાજ ભોજન કરવા માટે બેઠા. બીજા દિવસે ધર્મદેવની સાથે મહારાજ વિદ્યાકુંડ મંદિરમાં દર્શન કરવા માટે ગયા. ત્યાં એક બ્રાહ્મણ હતો, બંને આંખે જે અંધ છે, અને વ્રજવિહારી જેનું નામ છે, પણ શાસ્ત્રવેત્તા છે, લોકો એને શાસ્ત્રી તરીકે ઓળખે, રામાયણની પોતે કથા કરે છે.
આંખોથી દેખાતું નથી એટલે પુસ્તકની જરૂર નથી, પણ મોઢે તુલસીદાસજીની રામાયણ એનું કાયમને માટે પોતે ગાન કરે એટલે મહારાજ કથા સાંભળવા માટે બેઠા. કથાના તો અતિ રસ્યા. વાલ્મીકી રામાયણની વચ્ચે વચ્ચે વાત કરતો જાય, એના શ્લોક વગેરે બોલતો જાય, એમાં વૈરાગ્યની વાત આવી એટલે મહારાજને બહુ ગમી. કારણ કે મહારાજને હવે વૈરાગ્ય વૃત્તિ જન્મી છે, જલ્દી ઘર મૂકીને જવું છે. ભગવાન એ વાતોને સાંભળે છે. રઘુવીરજી વનમાં ગયા અને કેટલાય જીવાત્માઓનું શ્રેય કર્યું, રાવણાદિક અસુરોને માર્યા, આ બધી કથા આવી એટલે મહારાજ વિચાર કરે છે કે મારે પણ દુર્વાસાના શાપથી માતા પિતાને મુક્ત કરી અને રામચંદ્ર પ્રભુની જેમ જ વનમાં વિચરવું છે. એમ વિચારી અને મહારાજે આ પુરાણીને બે ત્રણ પ્રશ્નો પૂછ્યા. ભાગવતના પ્રમાણ વગેરે દઈ અને મહારાજ માંડ્યા કેવા કે ભાગવતમાં આ રીતે લખ્યું છે તો એનો અર્થ શું થાય. ત્યારે પહેલાં વૈરાગી વ્રજવિહારીને કાંઈ જવાબ આવડે નહીં એટલે ભગવાન શ્રી હરિને માંડો ના પાડવા પડે છે. ભંગાણ કથા માય એનો ઉત્તર હાલ ન થાય. તમે વચ્ચે પૂછપૂછ કરો છો તો મારે આ કથામાં ભંગાણ પડે છે એટલે એના જવાબ જોઈ તમારે જોઈતા હોય તો મારે ઘેર આવજો, ત્યાં હું તમને જવાબ આપીશ. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, શાસ્ત્રની વાત ખૂણે ન થાય. શાસ્ત્રની વાત કરવી હોય, શાસ્ત્ર ચર્ચા કરવી હોય તો એક બાજુ ખૂણામાં બેસી ન થાય. જાજા માણસની હાજરીમાં જવાબ મળે એ જ જવાબ સાચો કહેવાય. બાકી એકલા બેઠા હોય ત્યારે તો દબાવીને પરણે સાચું મનાવે. એટલે સભામાં જે માણસો બેઠેલા એ બધાએ રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિને કહેવા માંડ્યા, સુણો શ્રી હરિજી તમે આઈ એને આવડતું નથી કાંઈ, ખોટા બાના બતાવે છે એ માટે વાત પડી મૂકો તે. એની સાથે માથાકૂટ કરવી રહેવા દો, એ રામાયણ વાંચતો ભલો, એને કોઈ પ્રશ્નના જવાબ આવડતા નથી. એટલે ભગવાન શ્રી હરિ ઊભા થઈ અને દેવના દર્શન કરવા માટે ગયા. પહેલાં જે બ્રાહ્મણો હતા એ બધાએ ભેગા થઈને કહે છે કે શાસ્ત્રી બાવા સાંભળો, આ ઘનશ્યામ છે એણે તમને પ્રશ્ન પૂછ્યા અને તમે એને જવાબ ન આપ્યા, પણ એ તો વિદ્વાન મહાચમત્કારી ઈશ્વરનો અવતાર કહેવાય છે. બધાએ બ્રાહ્મણો શ્રોતાઓ ઘનશ્યામનો મહિમા ગાવા માંડ્યા એટલે આ વ્રજવિહારીને લાલચ લાગી કે ભગવાન કહેવાતા હોય તો મને દેખતો કરે તો ભગવાન સાચા. પોતાના શિષ્યનો હાથ પકડી ભગવાન પ્રદક્ષિણા કરે છે, ત્યાં જાય અતિ નિર્માની થઈ અને પગે લાગીને પ્રાર્થના કરી કે તમે ભગવાન છો વળી અંતર્યામી છો, માટે હે ભગવાન, હે હરિવર હરકત હરો મુને ચક્ષુએ દેખતો કરો. મને દેખાતું નથી, હું જન્મથી અંધ છું, માટે મને દેખતો કરો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અંધાપાનો તો બીજો કોઈ રસ્તો નથી, જેને જન્મજાત આંખો નથી એને દેખતા કેવી રીતે કરવા. ત્યારે શાસ્ત્રી કહે છે કે તમે સાક્ષાત ભગવાન છો, તમારું ધાર્યું બધું થાય, હું તમારા પવિત્ર ચરિત્રોને જાણું છું. મેં એવું સાંભળ્યું છે કે શ્રવણ તલવડી ઉપર મારા જેવા સુરદાસોને કેટ લઈને તમે ચક્ષુદાન આપ્યું છે, માટે મારા ઉપર દયા કરો, મારા મસ્તક ઉપર હાથ પધરાવો અને મને જીવતો કરો. ખૂબ ભગવાનને પ્રાર્થના કરી અમૃત દ્રષ્ટિ પૂરણ કામે તેની સામું જોયું ઘન શ્યામે, બેઉ ચક્ષુએ દેખતો થયો કર જોડી આગે ઉભો રહ્યો. ભગવાન તો દયાળુ છે, એની સામે કરુણા નજર કરી એટલે બે આંખે દેખાવા લાગ્યું અને જ્યાં આંખ ખુલી ત્યાં એને સામે ઘનશ્યામ નહીં દેખાયા પણ ભગવાન રામચંદ્રજી દેખાણા. વળી ચતુર્ભુજ સ્વરૂપના પણ દર્શન થયા અને અતિ આશ્ચર્ય પામ્યો કે અત્યાર સુધી સાચી કે ખોટી જે રામકથા કરી એનું આજ મને આ ફળ મળ્યું. મને તમે આંખો તો આપી પણ હે પરમેશ્વર, આંખોએ કરી અને જે મેળવવાનું હોય તો એવા આ તમારા દિવ્ય દર્શન તે પણ તમે મને આપ્યા છે એમ કહે અને અતિ પ્રસન્ન થયો. જેટલા મંદિરમાં હતા એ પણ બધાએ બહુ રાજી થયા. પ્રગટ ભગવાનનો બધા જ મહિમા ગાવા લાગ્યા. આખા અયોધ્યામાં આ વ્રજવિહારીને દેખતો કર્યો એ વાત
ચાલવા લાગી. ભૂમાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિ છપૈયા છોડી અને અયોધ્યામાં આવ્યા. થોડા દિવસ થયા, તમામ મહારાજના બાળ મિત્રો નારાયણ સરોવરને કિનારે ભેગા થાય, રમવા માટે જવાનો વિચાર કરે, પણ ભગવાન વિના બધાને અધૂરું અધૂરું લાગે. કોઈને રમવા જવાની ઈચ્છા ન થાય, સ્નાન કરવા જવાની મરજી ન થાય. બધાય બાળમિત્રો સુખનંદન, વેણી, માધવ, પ્રયાગ વગેરે ભેગા થઈને કહે છે કે આપણે કોઈને કહેવું નથી, પણ અયોધ્યા જઈ અને ઘનશ્યામને મળીએ. જો કહીએ તો આપણા મા બાપ આપણને જવા નહીં દે, કારણ કે અયોધ્યા અહીંયાથી ઘણું દૂર છે. એટલે બધા મિત્રોએ ભેગા થઈ અને છાની રીતે જવાનો વિચાર કર્યો. રમવા માટે મીનસાગરના પીપળે બધાય ભેગા થયા અને ત્યાંથી બધાય ચાલતા થયા. હવે આ છોકરાઓ અયોધ્યામાં તો ક્યાંથી ગયા હોય, ગામડામાં રહેનારા, એણે શહેર ક્યારે જોયા પણ નથી, પણ ભગવાનમાં વૃત્તિ રાખી હતી. હેતને કારણે અયોધ્યાને માર્ગે ચાલતા થયા અને ચાલતા ચાલતા મનોરમા નદીને કિનારે મખોડા ઘાટ આવ્યા. પણ મનોરમા નદી બે કાંઠે વહી રહી છે. બધા એકબીજાને કહેવા માંડ્યા કે આપણે આવ્યા તો ખરા, પણ ખિસ્સામાં પાઈ પૈસો પણ છે નહીં, આ મનોરમા નદી તરીને ઉતરાય એવી આપણી કેપેસિટી નથી, તો હવે શું કરવું, સામે કિનારે કેવી રીતે જવું? ત્યારે બીજા મિત્રો કહે છે કે આ તો નાની નદી છે, હજી અયોધ્યા જશું તો સરયું પણ ઉતરવી પડશે. બધા એને પૂછ્યા વગર ને નીકળી ગયા, શું કરવું, પાછા વળવું કે કેમ? ત્યારે બધાએ નક્કી કર્યું પાછા તો વળવું જ નથી, ગમે એમ થાય પાણીમાં પડીએ અને જીવ જાય, પણ ઘનશ્યામને જરૂર મળવું છે. આવું વિચારી બધા ઉદાસ થઈ મનોરમા નદીને કિનારે ઝાડ નીચે બેઠા. હવે ભગવાન શ્રી હરિને ખ્યાલ આવી ગયો કે મિત્ર મળવા આવે છે આજે, એમ જાણ્યું છે મહારાજે, બહુ નામી વિપ્ર રૂપે થયા, સખાઓ ઉભા છે ત્યાં ગયા. જેને ભગવાન જેવો ભાઈબંધ હોય એને ગમે તેવી મુશ્કેલી હોય તોય ચિંતા નથી હોતી. મહારાજ મનમાં સંકલ્પ કરી અને બ્રાહ્મણ સ્વરૂપે આ સખાઓ જ્યાં નદી કિનારે ઊભા છે ત્યાં પ્રગટ થયા. અજાણ્યા થઈ અને મહારાજ કે તમારે ક્યાં જવું છે અને આટલા નાના નાના છોકરાઓ શા માટે અહીંયા નદી કિનારે ભેગા થયા છો? ત્યારે બધાએ વિસ્તારીને વાત કરી કે અમારા મિત્ર હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ છે, એ છપૈયા છોડી અને અયોધ્યા ગયા છે, તો અમે એને મળવા માટે જઈએ છીએ, અમારા માતા પિતા વગેરે કોઈને વાત કરી નથી, પણ આ નદી ઉતરવા માટે વાણમાં બેસવા અમારી પાસે કાંઈ નથી અને ચાલીને અમે અતિશય થાકી ગયા છીએ. ત્યારે પેલા વિપ્ર કહે છે કે અમારે પણ અયોધ્યા જ જવું છે, માટે તમે જરાય ચિંતા કરશો નહીં, આપણે સાથે સાથે જઈશું, એમ કહી અને જે બધા જ બાળ મિત્રો હતા એને કાંડા જાલી જાલીને સામે કિનારે ઉતારી દીધા. હવે સામે કિનારે ગયા, હવે નાના નાના બાળકો, મખોડા તીર્થ તો છપૈયાથી 15 કિલોમીટર થાય, હવે આટલું ચાલેલા, સવારના ચાલેલા, બપોર થઈ ગયો, બધાને અતિશય ભૂખ લાગી, કોઈની પાસે ભાતું નથી. સામે કિનારે ગયા, એક પીપળાનો વૃક્ષ છે એની નીચે બેઠા અને પેલા ભૂદેવને કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારે તો આ ઝાડ નીચે બેસવું છે અને પછી અમારી રીતે અમે અયોધ્યા જતા રહીશું. ત્યારે ભૂદેવ કહે છે પણ અહીંયા બેસવાનું કાંઈ કારણ? તો કે અમને ભૂખ બહુ લાગી છે અને અમારી આગળ ભાતું કાંઈ નથી, એટલે અહીંયા થોડી વાર બેસીએ અને પછી ધીરે ધીરે પોરો ખાતા ખાતા અમે અયોધ્યા પહોંચીશું. ત્યારે બ્રાહ્મણ બોલ્યા વચન, કેમ મૂંઝાવો છો તમે મન, મારી આગળ કેટલું ભાતું છે, તમે શું કરવા મૂંઝાવો છો? માટે બધા આપણે ભેગા બેસીને જમી લઈએ ત્યારે સખાઓએ ના પાડી કે અમે બ્રાહ્મણના દીકરા છીએ, અમે કોઈનું બનાવેલું જમતા નથી, અને આવાને જ ભગવાન મિત્ર બનાવે ને, જ્યાં ત્યાં મોઢા નાખતો હોય એને ઠાકોરજી મિત્ર ક્યાંથી બનાવે? સખાઓ કહે છે કે અમે તો બ્રાહ્મણના પુત્રો છીએ. ત્યારે પ્રભુ કહે છે વચન, હું પણ બ્રાહ્મણનો છું, તન હું પણ બ્રાહ્મણ જ છું, માટે તમે જરાય શરમ રાખશો નહીં, આપણે ભેગા બેસીને જમીએ. જુદા જુદા પ્રકારના ભોજન
તમામ બાળકોને એ ભૂદેવે જમાડ્યા. પછી ત્યાંથી ચાલતા સરયુ નદીને કિનારે આવ્યા. ત્યારે પેલા વિપ્ર કહે છે કે આ સરયુ નદી છે એ મનોરમાને જેમ હાથ પકડીને નહીં ઉતરાય, આમાં તો વાણમાં બેસવું પડે. ત્યારે બાળકો કહે છે કે વાણમાં બેસવા માટે અમારી પાસે પૈસા નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે નવ હોય તો લ્યો હું જ આપું, તમારા સર્વે ના કષ્ટ કાપું. એમ કહીને વાણ બાંધ્યું, બધાને વાણમાં બેસાડ્યા, સામે કિનારે રામ ઘાટે ઉતરાવ્યા, કેવટિયાને પૈસા ચૂકવી દીધા. અને પછી ભગવાન કે ભગવાન વિપ્રના વેશમાં કહે છે કે હવે તમે તમારા ભાઈબંધનું ઘર જોયું છે, તમે જોયું હોય ને એકલા જતા રહ્યો તો મને વાંધો નથી, અને નહીતર હું તો અયોધ્યાનો ભમ્યો છું એટલે પૂછતો પૂછતો તમને મૂકી જાઓ. સખા કહે છે કે હવે તમે સુખેથી જાઓ, અમે અમારી રીતે જતા રહીશું. જોયું નહોતું ઘર, પણ એમ થયું પછી હવે કેટલીક ચાકરી આની આગળ કરાવી. એટલે ભગવાન તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને સખા બધા ચાલવા માંડ્યા. પણ હવે રામઘાટેથી ધર્મદેવનું ઘર ગોતવું એ તો અતિ અટપટું છે, આપણે 10 વાર ગયા હોય તોય ચાલતા જડતું નથી. એટલે રસ્તો કોઈને સૂચતો નથી, એટલી બધી બજારો આવે, મોટી મોટી ગલીઓ આવે, વિચાર કરે ક્યાં જવાનું હશે. હવે ક્યાં મળશે ઘન શ્યામ, પ્રાણવલ્લભ પૂરણ કામ, ગંજાવર છે શહેર ગંભીર, ક્યાં બેઠા હશે નરવીર. આટલું મોટું શહેર, ખોબલા જેવડા છપૈયામાંથી આવ્યા એને અયોધ્યા તો કેટલું મોટું લાગે. હવે આપણા મિત્રો ઘનશ્યામ એનું ઘર ક્યાં હશે, કઈ દિશામાં જઈશું, કેમ કરી અને ભગવાનને ભેગા થઈશું. ત્યારે બીજો મિત્ર વળી કે આપણે વળી ડાયા થયા, પેલા બ્રાહ્મણે કીધું હતું કે હું તમને છેક સુધી મૂકી જાઉં, પણ વળી આપણે ના પાડી. ભગવાન શ્રી હરિને વળી ઉપાધિ થઈ કે ગામ સુધી લાવ્યો અને વળી અટવાણા છે. એટલે ભગવાન મૂળ સ્વરૂપે બજારની અંદર ચાલ્યા આવે. દૂરથી વેણીરામે ભગવાનને જોયા અને તરત જ વેણીરામ દોડ્યા. ભગવાન માંડ્યા પૂછવા, અહો પ્રિય બંધુ મમ મિત્ર, ક્યારના આવ્યા છો જી પવિત્ર, તમે ક્યારના આવ્યા છો ને અહીંયા ક્યાં અટવાઈને ઊભા છો. સખાઓ તો બધા રાજી રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિને ભાવથી મળ્યા, સમાચાર પૂછ્યા અને મહારાજ કહે છે કે હું આગળ ચાલો, તમે બધા પાછળ પાછળ ચાલો. અને ભગવાન શ્રી હરિ આગળ જાય, ઘર પાસે જે મુખ્ય ગલી હતી ત્યાં આવ્યા. પછી ભગવાન કહે છે કે હવે તમે એક કામ કરો, આ જ ગલીની અંદર અમારું ઘર છે, તમે જઈ અને બેસો, ત્યાં સુધીમાં હું જે અમારો નોકર છે સૂરજબલી એને બોલાવી લાવું. એમ કહે એને મહારાજ થોડાક દૂર જઈ અંતર ધ્યાન થઈ ગયા. હવે મિત્રમંડળ ઘેર ગયું અને જ્યાં વંશ્રીના પગથિયા ચડે ત્યાં તો વંશ્રીમાં ડોલિયા ઉપર મહારાજ બેઠા છે, અજેણા થઈને એકદમ દોડ્યા. કહો તમે અહીંયા કેવી રીતે આવ્યા? વેણીરામ વગેરે તો સામે સામે જોઈ રહ્યા. તરત જ પોતાનો જે ચાકર હતો એને બોલાવી અને બાળ મિત્રોને હાથ પગ ધોવરાવ્યા અને ભગવાન પોતે જળ ભરી ભરીને પોતાના હાથે જળ પાય છે. ત્યારે રામ પ્રતાપભાઈ કહે છે કે ઘનશ્યામ, આટલા દૂરથી આ બાળ મિત્રો મળવા આવ્યા હોય તો એમાં પાણી એ ન પતાવાય. આપણા ઘરમાં સાકરની ક્યાં તાણ છે, માટે સાકરના પાણી કરીને પાવ. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે એક નાનકડા ઘડામાં કોણ સાકર નાખે, મેં તો આપણા કૂવામાં જ સાકર નાખી દીધી છે. અને પૂછી લ્યો આ મિત્રોને. રામ પ્રતાપભાઈ કહે છે કે તમને આ જળ કેવું લાગે છે, તો કે સાકર નાખેલું છે. અને ત્યારથી આરંભી અને એક કૂવાનું નામ સાકરિયો કૂવો પડ્યો. આપણે ઘણી વાર એનું જળ પીધું પણ આપણને કાંઈ સાકરનો સ્વાદ આવ્યો નહીં, કારણ કે આપણે ઘનશ્યામ મહારાજના મિત્ર નથી. એણે એના મિત્રો માટે, મહેમાનગતિ માટે આ પાણીને શર્કરા જેવું બનાવ્યું. રામ પ્રતાપભાઈને તો વિશ્વાસ ન બેઠો, એક લોટો ભરી અને એમણે પાણી લીધું અને જ્યાં પીધું ત્યાં તો જાણે કે સાકર નાખી અને અતિ ગળપણવાળું બનાવ્યું હોય એવું લાગ્યું. મોટાભાઈ અતિશય રાજી થયા. મહારાજ કે તમે તપાસ કરો છો, પણ જ્યાં સુધી માતા પિતા રહેશે ત્યાં સુધી આ જળ સાકર જેવું મિષ્ટ રહેશે. વારંવાર માતા પિતાને યાદ કરે, એનું કારણ તો કે જ્યાં સુધી તમારામાં ધર્મ અને ભક્તિ રહેશે કોઈ પણની અંદર,
સાધુ હોય તોય ભલે, સત્સંગી હોય તોય ભલે, ધર્મ અને ભક્તિ એ બેને ક્યારેય નહીં છોડે તો મહારાજ કે અમે કાયમને માટે એના ઉપર અતિશય રાજી રહેશું. આ બેમાં જેટલી ખામી આવશે એટલી પીડાઓ જરૂર ભોગવવી પડશે. આવી રીતે કૂવાનું પાણી ભગવાને સાકર જેવું મીઠું બનાવ્યું, પોતાના બાલ મિત્રોને માટે પછી બોલ્યા છે, જીવન પ્રાણ તમે ભાઈ સુણો મુજવાણ. હે મોટા ભાઈ, આજ અમારા મિત્રો છેક છપૈયાથી અમને મળવા માટે આવ્યા, એટલે એના ભાવને વશ થઈને અમે આ કામ કર્યું છે. અને મારા મિત્રો માટે તો હું જે દારૂ તે કરું, આકાશમાંથી ગંગાજીને પણ બોલાવી શકું. પછી સુહાસિનીબાઈને વાત કરી અને સુંદર રસોઈ કરાવી, મહારાજે સખાઓને બેસાડી અને જમાડ્યા. પછી જમતા જમતા મહારાજ કહે છે કે હે મિત્રો, તમે મનોરમા સરયુ નદી આ બધું કેવી રીતે પાર ઉતર્યા? ત્યારે વેણીરામ કહે છે કે મનોરમા નદીને કિનારે તો અમે બહુ મૂંઝાયેલા અને બેઠેલા, ને ત્યાં એક બ્રાહ્મણ મળી ગયો તો અમને છેક અયોધ્યા સુધી એ મૂકી ગયો. વચ્ચે ભૂખ લાગી તો એમણે અમને ભાવે કરીને ટીમણ કરાવ્યા અને એણે અમને કહ્યું કે તમારા મિત્રને ઘેર મૂકી જઈએ, તો અમે વળી ના પાડી કે બ્રાહ્મણ પાસે કેટલીક સેવા કરાવવી. અને વળી પાછા મોટા શહેરમાં આવીને અમે ભૂલા પડ્યા. અને હે ભગવાન, એ વખતે તમે સામા આવી ગયા, તમારે વિના અમારી ચાકરી કોણ કરે? ત્યારે ભગવાન જમતા જમતા હસવા માંડ્યા. વેણીરામ કહે છે કેમ હસો છો? મહારાજ કે બ્રાહ્મણના રૂપમાં બીજું કોઈ નહોતું, એ અમે પોતે જ હતા. બાલ મિત્રો બહુ રાજી થયા, તે આનંદ પામ્યા. બીજું કોણ શુદ્ધ લે અમારી, તમ વિના હે દેવ મોરારી, તમારા વિના અમારી ખબર કોણ લે? હવે આ બાજુ આ બધા બાળ મિત્રો સવારના છપૈયામાંથી નીકળી ગયેલા, સાંજ પડી તો એ ઘેર ના આવ્યા, એટલે છપૈયાવાસીઓ શોધવા નીકળ્યા. આખા છપૈયામાં શોધ્યા પણ ક્યાંય મળ્યા નહીં. એટલે બધા એને નક્કી થઈ ગયું કે માનો ન માનો એ ઘનશ્યામને મળવા માટે જ ગયા હોય. એટલે મોતી ત્રવાડી વગેરે જે મોટા મોટા હતા, પહેલવાન ત્રવાડી વગેરે, તો એ આ સખાઓને શોધતા શોધતા સાંજના સમયે અયોધ્યા આવ્યા. ભગવાન શ્રી હરિને મળ્યા, ધર્મદેવે સત્કાર કર્યો, બંનેને જમાડ્યા અને બાળમિત્રો સહિત આ બંનેને 5 દિવસ સુધી અયોધ્યાની અંદર રાખ્યા. અને પછી ભગવાને મોતીરામ ત્રવાડીની સાથે તમામ બાળમિત્રોને વિદાય કર્યા છે. અને હવે ભગવાન અયોધ્યામાં વાસ કરીને રહ્યા છે. એકવાર મહારાજ એકલા સવારના પોરમાં હનુમાનગઢી જન્મસ્થાનક વગેરે મંદિરોમાં દર્શન કરવાનો નિયમ એટલે ઘેરથી નીકળ્યા. તે પહેલાં કનક ભુવન મંદિરે ગયા અને આ મંદિરમાં શીતળદાસ નામનો સાધુ એ મહન છે. દરેક મંદિરોમાં જ્યારે આપણે દર્શન કરવા જઈએ તો તમને ખ્યાલ હોય કે સિંહાસન હોય એની જાળીની બહાર ગાદી તકીઓ નાખી, પૂજારી હોય કે મહંત હોય એ બેઠા હોય. તો એવી જ રીતે આ શીતળદાસ બેઠા છે. આગળ ઠાકોરજીના ચરણામૃતની જે પ્રસાદીની જળની લોટી, એ લોટી છે. એટલે જેટલા દર્શન કરવા માટે આવે એ બધા એને આચમની ભરી ભરી અને ચરણામૃત આપે છે. લોકો બધા આ ચરણામૃત પીવે, ઘણા બધા માણસોની ભીડ. એટલે મહારાજ થોડી વાર દૂર ઊભા રહ્યા અને જ્યારે ભીડ ઓછી થઈ એટલે ઠાકોરજીના દર્શન કર્યા. ત્યારે મોહનજી કહે છે કે ઘનશ્યામ, આ ચરણામૃત લ્યો. મહારાજને એમ થયું કે ચરણામૃતનું તો અપમાન કરાય નહીં. મહારાજે જમણા હાથમાં ચરણામૃત લીધું, થોડે દૂર જઈ આંખે અડાડી અને મસ્તકે ચડાવી દીધું. મહંતજીને ક્રોધ ચડ્યો કે અરે ઘનશ્યામ, ભગવાન રઘુનાથજીના ચરણ ધોયેલું આ ચરણામૃત અને તમે એનું અપમાન કર્યું, તમે એને ઢોળી નાખ્યું, એને પીધું નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મોહનજી સાંભળો, આ ચરણામૃત તમે બધા એને આપો છો, પણ જે લોટીમાં ચરણામૃત ભર્યું છે એ લોટી તમે કેટલા દિવસથી ઉટકી નથી અને કેટલા દિવસનું વાસી ચરણામૃત તમે ભેગું કર્યું છે. ઉપર ઢાંકણ ઢાંકેલું હોય સેજ ઢાંકણ ખસેડી અને આચમને ભરીને આપે, વળી પાછા એ ઢાંકણો ઢાંકી દેતા હોય.
ભગવાન શ્રી હરિ કહે છે કે તમે એ પાત્રને ખોલીને અંદર જુઓ જોઈ, પાત્રને ખોલીને જ્યાં જોયો ત્યાં તો અંદર વંદા વગેરે જીવડાઓ પડેલા, મરી ગયેલા. એટલે એને જોતાની સાથે જ શીતળદાસને અતિશય ક્રોધ ચડ્યો, પોતાના સેવકોને બોલાવીને એકદમ મારવા ઊભો થયો કે આ તમે બધું સાફસૂફ નથી કરતા, આટલું બધું ઠાકોરજીનું ચરણામૃત એમાં ગંદકી રાખો છો, એમ જ્યાં મારવા માટે જાય ત્યાં મહારાજે એને બેસાડી દીધા. મહારાજ કે બાવા તમારું નામ શીતળદાસ છે એટલે થોડીક શાંતિ રાખો, આવી રીતે કામ ન કરાય, એમ કહી અને બેસાડ્યા. અને પછી કહ્યું કે તમારા શિષ્યોને તમે શાંતિથી સમજાવો કે રોજે રોજ આ પાત્ર સાફ થઈ જવું જોઈએ, આગલા દિવસનું ચરણામૃત હોય તો એને ફેંકી ન દેવાય, પણ એ પાત્રને સાફ કરી બીજા પાત્રમાં ચરણામૃત લઈ ગાળી અને પછી આ પાત્રની અંદર નખાય, અથવા તો સાંજ પડે ને છેલ્લે જે ભક્તો આવે એને બધું ચરણામૃત આપી દેવાય એટલે વાસણ સાફ થઈ જાય. બધા શિષ્યોને ભગવાન શ્રી હરિએ આવી રીત શીખવાડી કે તમે દેવની સેવા કરો છો તો દેવ જેવા પવિત્ર થઈને સેવા કરો તો જ દેવ સ્વીકારે. અને શીતળદાસ આમાં વાંક તમારો છે, તમારા શિષ્યનો નથી, તમે જેવું શીખવાડો એવું આ તમારા શિષ્યો શીખે, આવી રીતે કહી અને શીતળદાસને શાંતિથી સમજાવ્યા. ત્યારે બાવાજી અતિ રાજી થયા, મહારાજને બેસાડીને કહે છે ઘનશ્યામ આ વાત તમે અમને બતાવી તે બહુ સારું થયું, નહીંતર અમારું તો એવું કંઈ ધ્યાન નહોતું. અને ક્યારેક અંદર કંઈક એવું ઝેરી જંતુ ચડી અને મર્યું હોય તો કેટલાય માણસોને આની ખરાબ અસર થાય અને અમારું ખોટું દેખાય, ભગવાનનું ખોટું દેખાય, ચરણામૃત પીધું અને ઝેર ચડ્યું. માટે તમે અંતર્યામીપણે જાણી અને આ વાત મને કરી, મને તો એમ લાગે છે કે તમે સાક્ષાત છો, એમ કઈ અપરાધને માફી માગી અને ભગવાનને પગે લાગ્યો છે. આવી રીતે જ્યાં જ્યાં ધર્મમાં ભૂલ હોય ત્યાં ત્યાં ભગવાન ટકોર કરે અને એ ભૂલમાં જરૂર સુધારો કરાવે, સુધારો કરે તો ભલે અને ન કરે તો સીધું સમાધાન, અંદરો અંદર લડાઈ કરાવી અને બાર રૂપ હોય એને ઉપર મોકલી દે અને સુધરે એટલાને મહારાજ સુધારે છે. એકવાર તો મહારાજ બપોર નમતા હનુમાનગઢીએ એકલા ગયા, હવે હનુમાનગઢીના પગથિયા ચડતા એ પગથિયાની રૂપચોકી વચ્ચે આવે છે ત્યાં છાંયડો હોય, તો એ રૂપચોકીમાં વૈરાગીના ચાર નાના નાના ચેલા લંગોટીઓ વાળી માથામાં અત્તર ધૂપેલ વગેરે તેલ નાખી, માથે જટા હોય એમાં તેલ વગેરે નાખી, શરીર ઉપર સોનાના ઘરેણાઓ પહેરી અને પત્તાથી રમે છે. હવે ભગવાન શ્રી હરિએ જોયા એટલે મહારાજ કહે છે કે તમે સાધુ કહેવાઓ તો આ તમારો ધર્મ નથી, તમે સત્પુરુષ કહેવાઓ, સંસારનો ત્યાગ કરીને બેઠા છો, વળી શાસ્ત્રમાં પણ ત્યાગીને આ જુગટાનો ખેલ રમવો એ ઘણો નિંદિત છે, અને તમે ક્યાં કથા નથી જાણતા કે જુગારની બાજીમાં ધર્મરાજા પોતાનો સર્વે સર્વા હારી બેઠેલા અને અતિ દુઃખ પામેલા, અને તમે પરમેશ્વરનું ભજન કરવા માટે ભેખ લીધો છે તો આવી રમત તમારે કરાય નહીં, તમે ગ્રસ્તના અન્નના ટુકડા ખાય અને ભગવાનનું ભજન નથી કરતા તો આ ટુકડા પચાવવા એ કાંઈ સહેલા નથી, ભલે તમે સાધુ થયા ભગવાન તમારા રાઈ રાઈના લેખા લેશે અને ગ્રસ્તનું જમેલું અન્ન એનું ઋણ તો જરૂર ચૂકતે કરવું જ પડે. એટલે આ જે બધા નાના નાના શિષ્યો રમે છે એમાંથી એકાદ બે વૈરાગીઓ એવું બોલ્યા કે ઘનશ્યામ આ બધી તમે જે વાત કરો છો કે કર્મ ભોગવવા પડે તો આગળ કોણ જોઈને આવ્યું છે અને હવે પછી શું થશે એની કોને ખબર, આ ભગવાને હનુમાનગઢીના મહંતના શિષ્ય બનાવ્યા, સુખ સાહેબીનો પાર નથી એટલે જેટલું ભોગવો એટલો કામનો, આવી રીતે ચર્ચા કરે છે. અને એ જ વખતે એના ગુરુને ખબર પડી એટલે એ તત્કાળ ત્યાં આવ્યા, મહારાજને કહે છે ઘનશ્યામ આને શું શીખવાડો છો અને આવી રીતે પગથિયે બેસીને ઉપદેશ ન દેવાય, સભા મંડપમાં અવતર્યો. સભા મંડપમાં જઈ અને મહારાજ બેઠા અને એ વખતે હનુમાનજી મહારાજને બરોબર જગાડવાનો ટાઈમ થયો એટલે શહેરના લોકોને ઉત્થાપનના દર્શનના પણ નિયમ હોય તો ઘણા બધા સાધુ સંતો તપસ્વી વૈરાગીઓ કેટલાય માણસો એ બધા જ હનુમાનજી મહારાજના દર્શન કરવા 3:30 વાગ્યે આવ્યા. મહારાજ સભા મંડપમાં બેસી આ વૈરાગીઓને ઉપદેશ આપે છે,
महाराज घेर नहीं आया एटले भगवान ने शोधता राम प्रताप भाई अने धर्मदेव पण हनुमानगढ़ी आया। भगवान श्री हरि ने उपदेश आपता जोई अने मोहनदास वैरागी पण त्यां बैठेला तो राम प्रताप भाई पण त्यां आवीने बैठा। घणा रामायण वगैरह भणेला ભાગવતાદિકના વિદ્વાન પંડિતો વૈરાગીઓ ભેગા થયેલા એ વખતે ભગવાન શ્રી હરિ વૈરાગીઓને શિખામણ આપે છે ત્યારે એક વૈરાગી એવો બોલ્યો કે ઘનશ્યામ તમે ગૃહસ્થ થઈ અને સાધુને શું ઉપદેશ દો છો, ત્યાગીને શિખામણ તમે ના આપી શકો। ત્યારે ભગવાન કહે છે કે વૈરાગી સાંભળો, તમે આગળ જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ સાંભળ્યો છે, નવ યોગેશ્વરોએ પણ જનક રાજાને ગુરુ કર્યા, વળી સુખદેવજીની વાત તમે જાણતા હશો, સુખદેવજી જેવો કોઈ ગર્ભયોગી અને વૈરાગી નહીં પણ છતાંય એણે ગુરુ તો ગૃહસ્થ એવા જનક મહારાજાને કર્યા, માટે જે સાચો રસ્તો બતાવે એ ગુરુ, પછી કપડાં ગમે તે હોય આશ્રમ ગમે તે હોય એમ કહી અને મહારાજ કહે છે કે આ નાના વૈરાગીઓને કોણ સમજાવે, એ લોકો જુગટું રમતા હતા હનુમાનગઢી મંદિરના પગથિયે બેસીને, તો શાસ્ત્રની અંદર ક્યાંય તમે વાંચ્યું છે કે સાધુએ મધ્યમાંસ વગેરેનું ભક્ષણ કરવું, જુગાર આદિકની રમત રમવી, દરેક જગ્યાએ શાસ્ત્રમાં ના પાડી છે, અને છતાંય કોઈ પણ સાધુ આવું કરે તો એ નિશ્ચય નરકનો અધિકારી થાય। ત્યાગીને તો એનાથી વધારે દૂર રહેવું જોઈએ, ગૃહસ્થને પણ આ વસ્તુથી દૂર રહેવું જોઈએ, ક્રોધ માન ઈર્ષા સોનું પૈસા સ્ત્રી તાંબુલ દારૂ આ બધા જ વ્યસનો એ સાધુને માટે અતિ ભયંકર છે, અને જે સાધુ આમાંથી એક પણને સ્વીકારે તો એ નિશ્ચય યમપુરીના અધિકારી થાય, પોતાના કરેલા કૃત્યને ભોગવે। ગૃહસ્થને તો એક વડો દંડ મળે પણ સાધુ આ કર્મ કરે તો એને ડબલ દંડ આપવામાં આવે છે, કારણ કે ગૃહસ્થ તો અજાણ છે અને સાધુ બધાયના ઉપદેષ્ટા છે, વળી શાસ્ત્રોના મર્મને જાણે છે, તો જે જાણી જોઈને પાપ કરે એને ડબલ દંડ જરૂર ભોગવવો પડે છે। અને મહારાજ કે અમે ખોટું બોલતા હોઈએ તો આ બધા વિદ્વાન પંડિતો બેઠા એને પૂછજો, ત્યારે બધા એક અવાજે બોલ્યા કે આ શાસ્ત્રમાં અમે વાંચ્યું છે, જે ઘનશ્યામ કે છે એ વાત સાચી એમાં જરાય ભૂલ નથી, મહારાજ કે સાધુને તો ક્ષમા દયા શાંતિ નિર્મનેપણો સંતોષ આવા જે બધા રૂડા ગુણ એને રાખવા જોઈએ। અને મહારાજ શિક્ષાપત્રીમાં પણ લખતા ગયા કે નવધા ભક્તિ વિના સાધુએ ક્યારેય પણ વ્યર્થ કાળ નિર્ગમવો નહીં, જો આ શરીર છે આપણું મન છે તો ત્યાગી હોય કે ગૃહી બધા માટે એટલું બધું આળસુડું અને છેતરામણું છે કે એને તમે બેસાડી રાખો તો બેસી રહે, એને તે રમતે ચડાવો તો રમતીઓ કર્યા કરે, એના વાતુએ ચડાવો તો વાતો કર્યા કરે, અને લંબાવો તો આરામથી ઊંઘી જાય, અને ભગવાન ભજવા જ નથી, આ તો આપણે પરણે એની પાસે ભજન કરાવવાનું છે, એટલે ખટકો ન રાખીએ તો આળસમાં દિવસો વીતી જાય। અને દરેક વ્યક્તિ એક જ સરખો ખોરાક ખાય છે, એક જ સરખા પાંચ તત્વમાંથી શરીર બન્યું છે, એટલે કોઈ વ્યક્તિ કદાચ એવું માનતી હોય કે આને વધારે જમવા જોઈએ ને મારે ઓછું જોઈએ એ વાત પણ ખોટી, આને વધારે ઊંઘ આવે ને મને ઓછી આવે એ વાત પણ ખોટી, આને વધારે આળસ થાય મને ઓછી થાય એ વાત પણ ખોટી। શરીરમાં બધાને એક જ સરખા ભાવ હોય પણ જે જીવાતમાં બળિયો હોય ખટકાવાળો હોય તો એ આ બધા અંતરશત્રુઓને જીતે, એ એટલો બધો ત્રણેય અવસ્થાઓમાં જાગ્રત રહે, અને જો જાગૃતિ ન રાખે તો અંતરશત્રુઓ તો અંદર ઘર કરીને બેઠા જ છે, એને કાઢવા માટેની મહેનત આપણે પોતે જ કરવી જોઈએ। આ શરીરને તમે જ્યાં સુધી સુવડાવો એને તો મજા મજા જ હોય, અને તમે જેટલું સારું સારું ખવડાવો તો એને મજા મજા જ હોય, આને તમે દુનિયાનું બાહ્ય દુનિયા જેટલી દેખાડો આને તો આનંદ જ હોય, કારણ કે આ આનંદ મનને ભોગવવાનો, એના આત્યંતિક કલ્યાણની કાંઈ પડી નથી, મન તો આપણું બગાડવા જ બેઠું છે, માટે મનનો ભરોસો મહારાજ કહે છે કે ક્યારેય પણ ન કરવો। શરીરના ભાવ એક જ સરખા હોય, ઘણાને એમ થાય તમને આમ ન થાય અમારે તો આ મારે બધાને થતું જ હોય, પણ એ મહેનત કરતા હોય એ ખટકો રાખતા હોય, બાકી ઠાકોરજીએ બધાની અંદર બધી વસ્તુ એક જ સરખી, ભૂખ તરસ નિદ્રા ભય જે વસ્તુઓ છે બધી એક સરખી જ છે, પણ
અને એમાં તમે જેટલી જાગૃતિ તમે જેટલો ખટકો રાખો એટલો ફાયદો, અને બાકી આ બધી જે વસ્તુઓ છે એ તમારો સોના જેવો સમય ખાઈ જાય છે. આ બધા અંતરશત્રુઓનો ખોરાક જ એ શું તો કે તમારો સમય ખાઈ જવો, તમારી જિંદગીને ઓછી કરવી એનું ભક્ષણ કરવું એ જ આનું કામ છે. માટે દરેકને ભગવાને 24 કલાક આપી છે. ઘણા ઘણા તો ચૈતન્ય મહાપ્રભુ જેવા તો એવા હતા કે 24 કલાકમાં એક સેકન્ડ પણ પરમેશ્વરની સ્મૃતિ વિનાની જવા નહોતા દેતા. બીજા ઘણા ઘણા ભક્તો એવા હતા કે 4-5 કલાકની નિદ્રા કરે અને બાકીનો બધો સમય ભગવાનના ભજનમાં કાઢે. કોઈ ગૃહસ્થ વૈરાગી હોય તો એ એવા હતા કે 4 કલાક નિદ્રામાં, 4 કલાક વ્યવહારમાં અને બાકીની બધી કલાકો ભગવાનના ભજનમાં કાઢે. અને ઘણા એવા પણ હતા કે 1 કલાક ભજનમાં કાઢે ને બાકીની 23 કલાક એમને રખડપટ્ટીમાં કાઢી નાખે. સમય બધાને એક જ સરખો. તમારી ઘડિયાળમાં જ્યારે 4 વાગે ત્યારે જ અમારી ઘડિયાળમાં 4 વાગે. બહારગામ રહેતા હોય એની ઘડિયાળમાં પણ 1 સાથે 4 વાગે, એમાં સમયમાં કોઈ ફેર નથી. તમારા ગામમાં સૂર્ય ઉગે એ જ સમયે બીજાના ગામમાં પણ સૂર્ય ઉગે. તમારે વર્ષના 365 દિવસ હોય, વિદેશવાળાને આપણા કરતાં 10-12 કલાક દિવસ આમ તેમ હોય, પણ એને વર્ષના દિવસ તો 365 જ હોય. આપણે જેટલા 21,600 શ્વાસ છે મિનિટના, તો દરેક વ્યક્તિ અહીંયા રહેતી હોય, વિદેશમાં રહેતી હોય, જ્યાં રહેતી હોય ત્યાં, કદાચ સ્વર્ગમાં દેવ રહેતા હોય તો એ શ્વાસ તો બધાના એક જ સરખા છે. જેટલા તમે એનો સદુપયોગ કરો એટલો સદુપયોગ થાય, અને આળસ પ્રમાદ કરવો એટલો એનો ગેરઉપયોગ થાય. આ તો બધાની બુદ્ધિની સમજણની ભગવાન સાથે લગાવની વાત છે. બધાને એક સરખો હોતો નથી, સ્વભાવ એક સરખા નથી, તો આ બધું સમાન ક્યાંથી હોય? પણ જેને ભગવાનને પામવું છે એને દુનિયા સામે ક્યારેય નજર નહીં કરતા. મારે શું કરવાનું છે? શું કરવા માટે આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ? યા તો અમે હોઈએ તો શા માટે સાધુ થયા છીએ? આનો ખટકો 24 કલાક રાખવો જ જોઈએ. ગૃહસ્થ તો ગૃહસ્થની રીતે જીવતા હોય. તમે આવી અને બેઠા મંદિરમાં, હવે અમારા નિયમ પ્રમાણે નીકળ્યા હોઈએ તો બહુધા તો અમે વતાવીએ જ નહીં, કારણ કે તમને વતાવવામાં મજા પણ નહીં. એટલે આ તો નીકળ્યા હોઈએ તો સહેજે બોલીએ જય સ્વામિનારાયણ, અને ટાઈમ હોય ને કદાચ મોજ આવે તો પૂછીએ કે કેમ છે. બસ આ કેમ છે પૂછો ને, પછી જાણે પરીક્ષિતનો પ્રશ્ન અને સુખદેવજી વક્તા. પછી આપણને સાંભળતા સાંભળતા એમ થાય કે પરીક્ષિતને તો હાથ દાડે છેડો આવ્યો, તો આનો કાંઈ ભરોસો નહીં. ફોન કોઈનો આવે અને ઉપાડીએ તો 2 જ મિનિટ વાત કરશું, પણ આપણને તો આટલા વર્ષ સત્સંગની અંદર કાઢ્યા તો અનુભવ તો હોય જ. એટલે ફોન આવે ને એટલે અમે તો હાથ જ જોડીએ કે આને સીતારામ. બાકી ઉપાડ્યા પછી કેટલો ટાઈમ જશે એ કાંઈ નક્કી નહીં. સામેવાળા તો બરાબરના નવરાશ લઈ અને એને કાંઈ માળા ફેરવી ન હોય, એને કાંઈ વચનામૃતના પાઠ કરવાનું હોય, એ તો ટાઈમ કાઢવા માટે આપણી સાથે વાત કરવાને આપણું ભજન બગાડવા બેઠા હોય. અને એની વાત અમે વર્ષોથી સાંભળીએ, એક ને એક જ વાત હોય, કારણ કે એના ઘરમાં માણસો એના જ હોય, કૂટણું એનું ને એનું જ હોય. હવે એ કૂટણું અમને તો કશું કામ લાગવાનું નથી, અને અમારા પરિવાર વિશે એને કઈ પૂછવાનું હોય નહીં. એટલે ખોટી બધી ઉપાધિઓ ઊભી થાય એટલે અમે ફોન ઊંચકીએ પણ નહીં. હવે તમારે તો કંઈક કરો તો તમારી સામે તો કોઈ જોવાય એમ જ નથી. પણ બહાર કદાચ કોઈ કથાને અત્યારે સાંભળતા હોય, ભવિષ્યમાં સાંભળશે, એ બધાને પણ મારો અનુરોધ છે કે ક્યારેય પણ બોટાદ મહિલા મંદિરની રિંગ વગાડવાનો પ્રયાસ કરવો જ નહીં. ઘણા તો ફોન કરીને કે સત્સંગ કરો ને, તો આ યુટ્યુબ ઉપર કથાઓ જાય ત્યાં શું ભવાઈયા રમે છે, સત્સંગ નથી થતો? અરે આટલી આટલી બૂમો પાડીને આટલા આટલા કલાકની કથાઓ, અમને ખ્યાલ છે આ કથાઓનો કેટલી જગ્યાએ કોઈને ના ગમતો હોય તો વિરોધ પણ થાય છે કે તમારે આખી દુનિયાને સંભળાવવાની શું જરૂર છે. આપણને એવો કોઈ શોખ નથી, પણ આપણને જે જ્ઞાન મળ્યું છે અને શાસ્ત્રના આધાર વિના આપણે ક્યારેય પણ કથા કરતા નથી. હંમેશા મૂળ શાસ્ત્ર એ આપણા હાથમાં જ હોય, અને અમર્યાદિત શબ્દ બને ત્યાં સુધી ન બોલાય એનો હું ખૂબ ખટકો રાખું છું. કે કદાચ કોઈ ભાઈઓ બધા સાથે બેઠા હોય ને કથા સાંભળે તો કોઈને શરમ લાગે એવો શબ્દ ક્યારેય પણ આપણે
બોલતા નથી હરિકૃષ્ણ મહારાજની કૃપા એ કરીને. એટલે ઘણી વખત એવું હોય કે એકબીજાનો ઉત્કર્ષ એકબીજા ખમી ન શકતા હોય એટલે પણ બોલતા હોય, પણ જ્યાં સુધી હરિકૃષ્ણ મહારાજ નહીં ના પાડે ત્યાં સુધી કથા વાર્તા કરશું. અને એ એમ કહેશે કે આ તમે કરો છો એ બરોબર નથી, તેથી યુટ્યુબને બધું બંધ કરી દેશું. આપણે કાંઈ એના માટે ભેખ લીધો નથી, દુનિયાને સંભળાવવાની જરાય ઈચ્છા નથી. સ્વેચ્છાથી સાંભળે તો આપણને કાંઈ વાંધો નથી, અને આપણને ભરોસો છે કે એના જીવનું જરૂર રૂડું થશે. અને ટાંટિયા ખેંચનારા તો આ દુનિયામાં ઘણા બધા હોય, જેણે જેણે સારા કામ કર્યા છે. તમે વિચાર કરો કે જે મહાપુરુષે આ દેશના માટે પોતાનું શરીર નીચોવી નાખ્યું, એ ગાંધીજીને પણ આજ સુધી કોઈએ સારા કીધા નથી. એટલે કોઈ કોઈને કહેવાનું નથી, એની જરાય આપણને બીક પણ નથી. પણ ખોટો સમય જ્યારે બગડે, હું જાણું છું કે ફોન કરવાવાળા અજાણ્યા હોય, જે આપણને ક્યારેય ઓળખતા પણ નથી, કથા સાંભળી અને એમને ઈચ્છા થઈ હોય કે આપણે જરા વાતચીત કરીએ, તો એની ભાવનાને મારા બે હાથ જોડીને લાખ લાખ વંદન છે કે અજાણી વ્યક્તિને એને મળવાનું મન થાય. પણ અમે સમય બગાડવા માગતા નથી. હા, આવ્યા હોય અહીંયા અને આપણને મળવા માટે આવે તો આપણે જરૂર એને થોડો સમય આપીએ, એને બોલાવીએ, એને પૂછીએ, એ બધી વસ્તુ બરાબર છે. પણ પછી અડધો અડધો કલાક સુધી વાતો કરવાના ટાઈમ અમારે હોતા નથી. અને એ લોકોને અમારી એક સાથે વાત કરવાની હોય, અમારે એને જેવા અનેકની સાથે જો બધાને અડધો અડધો કલાકનો ટાઈમ આપીએ તો હું નથી માનતી કે નાવાનો પૂજા કરવાનો ટાઈમ. ઘણાય તો વિદેશમાં રહેતા હોય, એને બપોર ચડ્યું હોય અને આપણે એ રાતના 2 વાગ્યા હોય, વિચારા વગરના ઘંટડી વગાડે, તો આપણને જેમ થાય કે રાતે 2 વાગે તો કંઈક અશુભ સમાચાર હોય તો જ ફોન આવ્યો હોય. એટલે આવી રીતે ફોનના માધ્યમથી ઘણી બધી હેરાનગતિ થાય છે. ક્યારેક ક્યારેક એમ થાય કે ખરેખર ફોન રાખવો જ ન જોઈએ, પણ વ્યવહારો એટલા બધા વધેલા, કાંઈ તમારું એવું કંઈ અચાનક કામકાજ પડ્યું હોય તો આજુબાજુમાં તો કોઈ છે નહીં, અમારે કંઈ બહાર નીકળાય ને જવું ક્યાં, એટલા માટે રાખવો પડે છે. એટલે તમારા સગા સંબંધીઓ મોટા શહેરોની અંદર રહેતા હોય, બહાર રહેતા હોય, જેટલા જેટલા ભાવનાવાળા હોય, પણ એ કોઈએ પણ કારણ વિનાનો ક્યારેક અતિશય અટવાયા હોય અને ફોન કર્યો હોય તો વસ્તુ જુદી છે. અને એ કારણ પૂરતી જ વાત, પછી પાછો એકડે એકથી ઇતિહાસ કેવો એ જરૂરી નથી. જે કામ હોય એ પ્રશ્નનું સોલ્યુશન કરીને 2 મિનિટમાં પૂરું, 2 મિનિટના કામ માટે તમે જે કલાક કલાક બગાડો છો એ અમને જરાય પણ ગમતી વાત નથી, અમારે નવરાશ પણ નથી. આ બધું વાંચી વાંચીને અહીંયા તમારા માટે લઈ આવીએ. તમે બપોરે જઈને રસોઈ બીજું ત્રીજું કર્યું હશે, અમે ગયા ત્યારથી આ ઘનશ્યામ લીલામૃત લીધું હોય તે આવું ત્યાં સુધી વાંચું અને અહીંયા આવીને પછી રજૂ કરું. હું કાંઈ એટલું બધું વિદવત્તાવાળી નથી કે મને બધું મોઢે હોય, એ મારે બધું વીણી વીણીને ભેગું કરવાનું હોય તો આમાં સમય ક્યાંથી હોય. માટે બધાને નમ્ર વિનંતી, અગાઉ પણ મેં એકવાર કીધેલું અને હજી કહું છું કે ક્યારેય પણ ખોટો સમય બગાડવો નહીં. અને એટલા માટે જ અમે તમને ઘણી વખત ક્યારેક કંઈક તમારા ઘરમાં એવું બન્યું હોય ને ત્યારે અમને પૂછવાનું મન થાય, પણ પાછી બીક લાગે કે આને છંછેડાય નહીં, વળી પાછો આપણો ટાઈમ ખોટો બગડે. એટલે અમને કોઈ કુભાવ નથી, પણ સમય અમારી પાસે નથી. ભજન કરવા માટે ભેખ લીધો. તમે જુઓ ઘનશ્યામ મહારાજ કોને કહે છે, એ વૈરાગીઓને નથી કહેતા, અમને કહે છે. તમે ધ્યાન રાખજો, 2 માણસો આવીને હાથ જોડે એણે કરીને કંઈ મોટા બા થઈ જવાતું નથી. હજી દિલ્હી બહુ દૂર છે, હજી તો સાધક સ્થિતિમાં છીએ, ત્યાં સુધી પહોંચવા માટે તો વચ્ચે કેટલાય ઝંઝાવાતોને સહન કરવા પડશે, ત્યારે મંજિલ સુધી પહોંચાશે. માટે તમારે તમારી રીતે સાવધાન રહેવાનું અને અમારે અમારી રીતે સાવધાન રહેવાનું. આયુષ્ય થોડી છે અને એમાં જો આળસ મૂકીને બધું કરી લઈશું તો જ મંજિલ સુધી પહોંચાશે. એટલે ભગવાન શ્રી હરિ આ વૈરાગીઓને માધ્યમ બનાવે અને સમજાવે છે કે સાધુએ તો હંમેશા ભજન ભક્તિ પરાયણ જ જીવન જીવવું, અને શાંતિ નિર્માનીપણો સંતોષ દયા નિષ્કામ નિર્લોપણો આ બધાય સંતની અંદર રહેલા જે ગુણો એણે કરી અને હંમેશા સાધુતા શોભે છે. ખાલી ભગવા કપડે કરીને શોભતી નથી.
આ રીતે જ્યારે વાત કરી તમામ સભાજનો અતિશય પ્રસન્ન થયા છે કે ઘનશ્યામની વાત બિલકુલ સત્ય છે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે સંતો, આ રીતે જે વર્તશે તો એ આલોક અને પરલોકની અંદર નિશ્ચય સુખ્યા થશે. ત્યારે બીજા જે વિદ્વાનો હતા એણે પણ કહ્યું કે જે રીતે આ ઘનશ્યામ પ્રસાદે વાર્તા કરી એમ કહેવાથી ત્યાગીને પણ માયા બંધનરૂપ નહીં થાય અને ગૃહસ્થને પણ માયાનું બંધન ક્યારેય નડશે નહીં. તો આ રીતે સભામાં વાત કરી, હનુમાનજી મહારાજના દર્શન કરી અને ભગવાન શ્રી હરિ પોતાને ઘેર પધાર્યા છે. હવે મહારાજ મોટા થયા ને એટલે હવે તોફાન ને એવું બધું થોડું ઓછું થઈ ગયું. જ્યારે નાના હતા ત્યારે આ બધું કરી લીધું. એક વખત રામ પ્રતાપભાઈની સાથે મહારાજ સ્વર્ગદ્વારી એટલે કે સરયુજીનો લક્ષ્મણ ઘાટ કહેવાય, એ લક્ષ્મણ ઘાટે સ્નાન કરવા માટે ગયા. તો એક ઘાટ ઉપર ત્રિકમગઢ નગરનો રાજા એ તીર્થયાત્રા કરવા આવેલો પોતાની રાણીને સાથે લઈ અને એક વસ્ત્ર પહેરી સરયુ ગંગામાં સ્નાન કરે છે. રાજા છે એટલે પોતાના ગોર વગેરે જે હોય એ પણ બધાય સાથે છે તીર્થ વિધિ કરાવવા માટે. હવે રાજાને કોણ જાણે શું મોજ ચડી કે સ્નાન કરી વસ્ત્ર પહેરી અને પેલા બ્રાહ્મણને દાન આપે છે. એટલે દાનનો પેલા બ્રાહ્મણ હાથમાં જળ લઈ અને સંકલ્પ મુકાવે કે આ વસ્તુ હું બ્રાહ્મણને કૃષ્ણાર્પણ કરું છું. તો રાજાએ તોરમાં તોરમાં પોતાની મહારાણીનું દાન આપી દીધું અને એને કૃષ્ણાર્પણ કરી. પેલા આવું બનતું. હવે બ્રાહ્મણને પોતાની રાણી એ દાનમાં આપી દીધી. પછી રાજા પોતાને ઉતારે ગયો, અયોધ્યામાં ક્યાંક ઉતર્યો હશે. હવે ત્યાં જઈ અને નોકરને એવું કહ્યું કે બ્રાહ્મણને રૂપિયા આપી અને રાણીને છૂટા કરી અને પાછા લઈ આવો. એટલે નોકર રૂપિયા લઈ રાજાના ઉતારેથી બ્રાહ્મણ પાસે આવ્યા અને કહ્યું કે રાણી સાહેબને છૂટા કરો અને આ પૈસા રાજાએ તમને દાન તરીકે મોકલ્યા છે. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે અમે લીધેલું દાન ક્યારેય પાછું દેતા નથી, માટે પહેલાં દીધું શા માટે? એટલે હવે આ રાણી પાછી નહીં મળે. નોકરે જઈને રાજાને વાત કરી એટલે રાજાએ લોભ દેખાડવા માટે એ વખતે 2000 રૂપિયા આપ્યા. નોકરે આવી અને ગોરને કહ્યું કે આ 2000 રૂપિયા લ્યો અને રાણીને પાછા આપો. ત્યારે પેલા ગોર એમ બોલ્યા કે 1 થી માંડીને 1 કરોડ રૂપિયા આપો તોય હું લીધેલું દાન પાછું નહીં આપું. રાજાને કોણે કીધું હતું સ્ત્રીનું દાન કરવાનું? નોકરે જઈને રાજાને વાત કરી. રાજાને અતિશય ગુસ્સો આવ્યો એટલે રાણી ઉપર એક કાગળ લખી બીડી નોકરને કહ્યું કે રાણીને આ કાગળ આપીને આવતા રહેજો. નોકરે રાણીને કાગળ આપ્યો. એની અંદર એવું લખ્યું કે કપટબાજી કરી બ્રાહ્મણને ઝેર આપી એને મારી અને તું ઘેર આવતી રહેજે. એટલે રાણીએ એ પ્રમાણે રસોઈની અંદર ઝેર નાખીને બ્રાહ્મણને ઝેર દઈ દીધું. બ્રાહ્મણ સૂતો પછી જાગ્યો નહીં અને એને ખેંચીને કૂવામાં નાખી દીધો અને રાણી પાછી રાજાના ઉતારે આવતી રહી. હવે તીર્થવાસી બ્રાહ્મણનો અભાવ લઈ અને રાજા પોતાને ઘેર ગયો. આ વસ્તુ મહારાજે સરયુ નદીને કિનારે નજરો નજર જોઈ સ્વર્ગદ્વારી લક્ષ્મણ ઘાટ ઉપર. હવે વિચાર કરો કે બ્રાહ્મણને દાન દેવાને બદલે બ્રાહ્મણની હત્યા કરી, પુણ્ય કરવાને બદલે પાપ, એ પણ સરયુ નદીનો પવિત્ર કિનારો, અયોધ્યા જેવું પવિત્ર તીર્થસ્થાન, ત્યાં આવું ઘોર કર્મ કર્યું. અને આગળ પણ મહારાજ કહે છે કે મોટા ભાઈ આવો બનાવ બનેલો છે એટલે શાસ્ત્રમાં સ્ત્રીનું દાન કરવાનો નિષેધ છે. ત્યાર પછી રામ પ્રતાપભાઈ અને મહારાજ રાજાનું આવું અયોગ્ય કર્મ જોઈ અને મનમાં એટલી બધી મહારાજને દયા આવી, મહારાજને એમ થયું કે આવું જેટલા જેટલા કરશે એ દાન કરવા જતા ધર્મ કરતા નિશ્ચય દાડ પડશે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખી નાખ્યું કે પોતાની સ્ત્રીનું દાન ક્યારેય કોઈને કરવું નહીં. તો આવો બનાવ ભગવાન શ્રી હરિએ અયોધ્યાની અંદર નજરે નિહાળ્યો. એકવાર છપૈયામાં મોતી ત્રવાડીને ઘેર માધવ ચરણના લગ્ન હતા. આ લગ્નની કંકોત્રી અયોધ્યામાં આવી. ધર્મદેવે કંકોત્રી વાંચી, શરીરે એટલું બધું સારું નથી પણ હવે વ્યવહાર તો વ્યવહારની રીતે કરવો જોઈએ,
એવું વિચારી અને ધર્મદેવ ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપજી મહારાજને લઈ અને હવે છેલ્લી વાર છપૈયા આ લગ્નની અંદર આવે છે. ધર્મદેવને થોડો શરીરમાં તાવ જેવું હતું. અયોધ્યાની બહાર નીકળ્યા, થોડું ચાલ્યા પણ અતિશય થાક લાગ્યો એટલે વડના વૃક્ષ નીચે બેઠા અને કહે છે કે રામ પ્રતાપ પાણી ભરી લાવો, તરસ બહુ લાગી છે. ભાઈએ આજુબાજુમાં એક ગાંવ સુધી તપાસ કરી પણ ક્યાંય પાણી ન મળ્યું. મહારાજને એવું લાગ્યું કે દાદાને તરસ લાગી છે અને તરત જ મહારાજે જંગલની અંદર એક કૂવો બતાવ્યો, એમાંથી પાણી ભરીને લાવી અને દાદાને પાણી પાયું. થોડી વાર શરીર દાદાએ લંબાયું પણ વૃક્ષો ઉપર સુડા, પોપટ, મેના, ચકલા વગેરે પક્ષીઓ એટલા બધા કિલકિલાટ કરે કે દાદાને ઊંઘ આવતી નથી. એટલે ધર્મદેવ કહે છે કે રામ પ્રતાપ થોડી વાર પક્ષીઓને ઉડાડો, થોડી શાંતિ થાય તો થોડી વાર ઊંઘ લઈ અને પછી આપણે ચાલતા થઈએ. એટલે રામ પ્રતાપભાઈ પક્ષીને ઉડાડે અને ઉડાડીને જે નીચે બેસે તે બધા આવીને પાછા ઝાડ માથે બેસે. બે ત્રણ વખત આવું થયું, ધર્મદેવને ક્યાંય ચેન પડતું નથી ને એ જ વખતે મહારાજે ચપટી વગાડી અને ઝાડ ઉપર રહેલા તમામ પંખીડાઓને સમાધિ કરાવી. શાંતિથી ધર્મદેવ એક કલાક સુધી નિદ્રા લીધી ને પછી જાગ્યા. મહારાજે જ્યાં ચપટી વગાડી ત્યાં બધા જ પંખીડાઓ પાછા માંડ્યા કલકલ કરવા. ધર્મદેવ આ જોઈ અને અતિ રાજી થયા. એ વખતે નાગપુર ગામના ક્ષત્રિય દુનિયા સંઘ સાહેબદીન અને છોટું પાંડે આ ત્યાં વિશ્રાંતિ લેવા બેઠેલા એ અતિ આશ્ચર્ય પામ્યા. ત્યાંથી ધર્મદેવ સહિત બધાએ છપૈયામાં આવ્યા. મોતી ત્રવાડીએ સ્વાગત સન્માન કર્યું, જમાડ્યા અને પછી ચોતરા ઉપર ધર્મદેવ બેઠા છે. ધર્મદેવ કહે છે કે હવે પછી અવાયું કે ન અવાયું એક વખત નારાયણ સરોવરમાં સ્નાન કરી આવું. બંને પુત્રને સાથે લઈ નારાયણ સરોવરે સ્નાન કરવા ગયા પણ પાણી ઓછું, ઉનાળાનો સમય એટલે ઓછું પાણી હોય તો એ તડકાની અંદર તપી જાય ને અંદર રહેનારા જે જળચરો છે એ તરફડવા માંડે. એટલે અંદર માછલા વગેરે જીવો હતા એ તરફડી તરફડીને મરવા માંડ્યા. ધર્મદેવને દયા આવી, કરે રે વરસાદને હજી વાર છે અને આ બિચારા જીવ આવી રીતે પાણીની અંદર તપીને મરી જશે. આ વાતને ભગવાને અંતર્યામીપણે જાણી લીધી. સ્નાન કરતાં કરતાં મહારાજ નારાયણ સરોવરના મધ્યભાગમાં ગયા અને જમણા પગથી અંગૂઠો જ્યાં દબાવ્યો અને એ જ વખતે પાતાળ ગંગા પ્રગટ થયા છે. ઊંચી પાણીનો ધારા માંડી વહેવા ધર્મદેવ કહે છે અરે ઘનશ્યામ શું થયું? મહારાજ કે દાદા તમારા હૃદયમાં ગાંઠ થયેલો કે આપ બધા જીવડાઓ એ તરફડીને મૃત્યુ પામશે, તમારો દયાળુ સ્વભાવ એટલે અમે પાતાળમાંથી ગંગાજીને બોલાવ્યા છે, તમે કયો ત્યાં સુધી રાખીએ ને પછી પાછા મોકલી દઈએ. ત્યારે ધર્મદેવ કહે છે કે નારાયણ સરોવરમાં 5 ધનુષ્યવા પાણી ભરાય ત્યાં સુધી આ ગંગાજીને રાખો અને એટલું જળ ભરાયું એટલે મહારાજે ગંગાજીને આજ્ઞા કરી પાછા પાતાળમાં જતા રહ્યા અને એ વખતે હજારો તરસા થયેલા પંખીડાઓ, એટલું બધું ગરમ પાણી હોય તો એ પંખીડા પણ પી શકતા નથી એટલે પાણી ઠંડુ થયું. ચારેય બાજુથી માંડ્યા પક્ષીઓ આવવા અને નારાયણ સરોવરમાં બધાએ જળ માંડ્યા પીવા. ભગવાન શ્રી હરિની સામે પોતપોતાના જાતિના જે શબ્દો એ બોલવા માંડ્યા. પોપટ, મેના વગેરે ચતુર પક્ષીઓ એને જોઈ અને ઘનશ્યામ મહારાજ કહે છે કે દાદા આજે સામે પોપટ દેખાય છે તો એ પક્ષી નથી, એ સાક્ષાત સુખદેવજી મહારાજ પોપટનો રૂપ લઈ આ નારાયણ સરોવરની પ્રસાદીનું જળ પીવા માટે આવ્યા છે, અમારા દર્શન કરવા માટે આવ્યા છે. અને આ શબ્દ સાંભળતા સુખદેવજી મહારાજ પોપટના સ્વરૂપે ભગવાનના ચરણમાં આવીને બેઠા એટલે મહારાજે પોપટના હાથમાં પકડી લીધો, આખા શરીર ઉપર હાથ ફેરવો અને મહારાજ કે સુખદેવજી હવે અમારે તો આ અયોધ્યા છપૈયા છોડીને જવાનું છે, તમારે જો અમારી સેવામાં આવવાની ઈચ્છા હોય તો સત્સંગની અંદર જન્મ લેજો અને પછી અમને મળજો, અમે તમને સાધુ કરીશું અને શુક મુનિ એવું તમારું નામ પાડીશું જેને આપણે શુકાનંદ સ્વામી કહીએ છીએ, સ્વયં સુખદેવજી મહારાજનો અવતાર છે. મહારાજ કે કાંઈ હું તમને મારી પાસે રાખીશ એમ કહી નાથમાંથી પોપટને જ છૂટો મૂક્યો. બધાએને દેખતા એ પોપટ અદૃશ્ય થઈ ગયો. આ જોઈ અને ધર્મદેવ વગેરે અતિશય આશ્ચર્યને પામ્યા.
અને એ જ વખતે ધર્મદેવને બીજા સમાચાર મળ્યા કે બાજુમાં અસનારા ગામ છે ત્યાં ભિક્ષુક ત્રવાડીને ત્યાં ભાગવતની સપ્તા બેઠી છે. લગ્ન પ્રસંગે આવ્યા હશે, ધર્મદેવને બહુ આગ્રહ કર્યો કે એક દિવસ તો સપ્તાહમાં આવો, એટલે ઘનશ્યામ મહારાજને છપૈયામાં જ મૂકી સખાઓની સાથે, અને ધર્મદેવ રામપ્રતાપજી મહારાજ આ અસનારા ગામે ભિક્ષુક ત્રવાડીને ત્યાં કથામાં હાજરી આપી સવારથી સાંજ સુધી રોકાયા, આખો દિવસ કથા સાંભળી. પછી છપૈયા આવ્યા, મામાએ બહુ આગ્રહ કર્યો એટલે 5 દિવસ છપૈયામાં રહ્યા, અને પછી બધાએ ચાલતા અયોધ્યાપુરી આવે છે. મોતી ત્રવાડીએ પોતાના બંને ભાણેજ લગ્નમાં આવ્યા જાણી અને સુંદર વસ્ત્ર ઘરેણા ભેટ આપ્યા. ધર્મદેવના શરીરમાં થોડી થોડી કસર વધવા માંડી. એકવાર મહારાજ પોતાના મિત્ર દિલ્હી સંઘ, માનસંઘ, શ્યામચરણ, હરદેશ્વર વગેરે જે હતા એ બધાને લઈ અને સરયુ ગંગાના રામ ઘાટે સ્નાન કરે છે. સ્નાન કરી અને કિનારે આંબાના ઝાડ નીચે બેઠા તો ત્યાં ચોતરો. હવે ત્યાં બેઠા બેઠા મહારાજ રામા અવતારની વાતો કરે છે. ભગવાન રઘુનાથજી અયોધ્યામાં પ્રગટ થયા, આવું આવું એને રાજ કર્યું, પિતાના વચન પાળવા માટે 14 વર્ષ સુધી વન ગયા. અને આ જે વાત કરે ને એ જ વખતે હરિચ્છાથી ફરતા ફરતા મહામુનિ નારદજી ત્યાં આવ્યા છે. હાથમાં પોતાની વીણા એ વગાડતા વગાડતા મહારાજને આવીને પગે લાગ્યા. મહારાજ કહે છે, અરે મુનિવર તમે કેમ પધાર્યા? ત્યારે નારદ મુનિ કે, હું તમને જગાડવા આવ્યો છું કે હવે ક્યાં સુધી અયોધ્યામાં અયોધ્યામાં રહેવું છે? લાખો જીવાત્માઓ તમારી રાહ જોઈને બેઠા છે, માટે હે પરમેશ્વર હવે વનની વાટ લ્યો અને કરોડો જીવના કલ્યાણનું જે કામ એને તમે ચાલુ કરો. તમે જીવાત્માઓને આત્યંતિક કલ્યાણ આપવા માટે જ પ્રગટ થયા છો. ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે, વનમાં જઈને અમારે શું શું કરવાનું છે? નારદજી કે, લ્યો હું બધું કઈ સંભળાવું. એટલે નારદજીએ 1849ના અષાઢ સુધી દશમે મહારાજ નીકળ્યા ત્યારથી આરંભીને તમામ મોટી મોટી વાતો કઈ બતાવી. પછી મહારાજ લોજમાં આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા લીધી, ગાદીએ બેઠા, સત્સંગ પ્રચાર કર્યો, સમાધિઓ કરાવી અને ઠેક ઠેકાણે યજ્ઞ યાગાદિ સદાવ્રતો એના માધ્યમે કરીને જીવાત્માઓના કલ્યાણ કર્યા. છેલ્લે 6 મંદિરો બાંધ્યા, શિક્ષાપત્રી લખી, આચાર્ય સ્થાપના કરી. આ બધી જ કથા કઈ સંભળાવી. અને મહારાજને કહે છે કે, હે પરમેશ્વર, આ કળિયુગ છે એટલે તમે કાંઈ આ ભૂમંડળ ઉપર જાજુ રહેવાના નથી. વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમને દિવસે તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાયા રાજ, તો તમે આ લોકમાંથી પાછા જશો. બાળમિત્રો તો બધાએ સાંભળી અને સજ્જડ થઈ ગયા. બધાને ખ્યાલ આવ્યો કે આપણે જેને આપણા મિત્ર માનીએ છીએ ભગવાન છે. નારદજીએ ભગવાનની તમામ લીલાઓ ટૂંકમાં સંભળાવી, વારંવાર વંદના કરી. નારદજી કહે છે કે, હે પરમેશ્વર, બને એટલે ઉતાવળ રાખો. મહારાજ કે, હવે વાર લગાડવી નથી, માટે હે નારદ તમે જાઓ. નારદજીએ ત્યાંથી સરયુ ગંગામાં સ્નાન કરીને વિદાય લીધી છે. ભગવાન ઘેર આવ્યા, પણ ભગવાનને નારદજીના શબ્દો ગુંજ્યા કરે અને એ જ વખતે ભક્તિ માતાના શરીરે તાવ આવ્યો છે. ભગવાનની મરજી, મોટા ભાઈએ વૈદ વગેરે બધા એને બોલાવ્યા પણ કંઈ કારી ફાવી નથી. દિવસે દિવસે તાવ વધવા લાગ્યો. ભક્તિ માતાએ ત્રણેય ભાઈઓને બોલાવ્યા અને માતાજી કહે છે કે, આ શરીરે તાવ વધતો જાય છે, મને એવું લાગે છે કે હવે મને સારું નહીં થાય, માટે આપણા જે સગા સંબંધીઓ છે એ બધાને તમે જાણ કરી દેજો. રામ પ્રતાપજી મહારાજ થોડા ઉદાસ થઈ ગયા. ભગવાન શ્રી હરિ કહે છે, ભાઈ ઉદાસ થવાથી શું મળશે, માતાજીની છેલ્લી ઈચ્છા એને પૂરી કરો. એટલે તરત જ મોટા ભાઈએ ઠેક ઠેકાણે સગા સંબંધીઓને પત્ર લખાવ્યા, સમાચાર મોકલ્યા, નજીક હતા ત્યાં માણસોને મોકલ્યા અને બધાને જેને જેને સમાચાર મળ્યા એ બધા ભક્તિ માતાની ખબર પૂછવા માટે આવે છે. ગામ બરોયાથી ચંદનમાસી આવ્યા, ભક્તિ માતાનું શરીર જોઈને ઉદાસી થયા. માતાજીએ હેતેથી બોલાવ્યા વસંતાભાઈ, માણેકદરભાઈને સાથે લઈને આવ્યા, મોટાભાઈના સસરા બળદેવ પ્રસાદ તરગામથી આવ્યા, લક્ષ્મીપ્રસાદ અને જનકરામને સાથે લાવ્યા. વળી તરગામથી ગેલા ત્રવાડી આવ્યા, મોતીરામ, વશરામ ત્રવાડી આ છપૈયાથી આવ્યા. તમામ સંબંધીઓ માતાજીની પાસે બેઠા છે.
शरीर में सारो नहीं एटले बधाय भगवानी वातो करे छे अने माताजी सांभळे छे। भगवान श्री हरि माताने चरण चंपी करे छे। भगवान विचार करक माताजी ने वधारे पीड़ा आपी नथी एटले भगवान माताजी ने कहे छे कि माँ आ बधाय सगा संबंधीओ आव्या छे एने तमे मळी लीधो बधेथी वृत्ति ने संकेली अने हवे मारा स्वरूप में तमे वृत्ति ने स्थिर करो। अने भक्ति माताए तरत ज बन्ने आँखों बंद करी भगवान श्री हरिए माताजी ने समाधि करावी अने समाधि में दिव्य अक्षर धाम बतायो छे। भक्ति माता समाधि माथी जागी अने महाराज ने पगे मांडे लागवा भगवान चरण चंपी करे माए चरण खेची लीधा के तमे परमेश्वर छो मारा पुत्र नहीं पण तमे समग्र दुनिया ना सर्जनार छो माटे आज हूँ तमारे शरणे आवी छू। जीवात्मा जे मायानी अंदर अटवायेलो छे मायामांथी मुक्त थवानो उपाय बतावो। भगवान श्री हरिए ए वक्ते विक्रम संवत 1849 कार्तिक सुधी अष्टमीनी रात्रिए माताजी ने हरिगीतानु ज्ञान आप्यु छे। हरिगीता संभळावी अने त्यार पछी सवार पड़ता माताजी ने स्नान वगैरह करायु जे मेहमानो आव्या छे बधाने भोजन वगैरह करावा अने महाराज कहे छे के माने शरीरे सारू छे माटे कोई चिंता करशो नहीं। आखो दिवस महाराज माताजी ने पासे बैठा छे अने भगवान ने इच्छा करी 1849 कार्तिक सुधी दशमी ने दिवसे सवारे भक्ति माता भौतिक शरीरनो त्याग करी अने पुत्ररूप एवा परमेश्वरना धामने पाम्या छे। दिव्य रूपे धर्मनी सेवामां जोड़ाया। तमाम संबंधीओ वगैरह बधाय शोक करे छे। राम प्रतापजी महाराज तो अतिशय रड़े छे। बधाए सांत्वना आपी धर्मदेव वगैरह धीरज आपे छे। माताजीनी पाछळ करवानो ए तमाम विधि कर्यो छे। सरयू नदीने किनारे जे राम घाट कहेवाय ए किनारे माताजीनो अंतिम विधि करवामां आव्यो छे ज्यां पूर्वे दशरथ महाराजानो अंतिम विधि थयेलो। बधाए घेर आव्या पाछळ त्रयोदशा वगैरह जे करवू घटे कर्युं। धर्मदेवने एवुं लाग्युं के हवे मारुं शरीर पण रहे एवुं नथी। मेहमानो जे आवेला हता ए बधाने पोतपोताने स्थाने मोकल्या। महीने महीने धर्मदेव मासीसा श्राद्ध वगैरह जे करवानो होय ए राम प्रतापजी भाईनी पासे करावे छे। एक दिवस त्रणेय दीकराओने बोलावी अने धर्मदेवे भलामण करी छे के मारुं शरीर पण हवे रहे एवुं मने लागतुं नथी माटे हे राम प्रताप तमे मोटा छो तमारो स्वभाव गरम छे। अत्यार सुधी तो अमे बन्ने माता पिता हता एटले वांधो नहीं अने घनश्याम तो मोटा थया पण इच्छारामनी उम्र हजी 5 જ વર્ષની छे माटे आ इच्छारामने तमे तमारा पुत्र माने नाना भाई नहीं पण दीकरा माने अने अने साचवजो अने आ घनश्यामनो तो तमे खरेखरु जतन करजो कारण के अमने पूरेपूरो भरोसो छे के आ घनश्याम घरमां नहीं रहे। माटे जेवी रीते हे सुवासिनी आँखों छे एनुं रक्षण पापण्यो करे एवी रीते तमे घनश्याम ने नंदराम करता सवाया राखो छो ने ए ज रीते राखजो। एने कोई पण प्रकारनी तकलीफ पड़वा देशो नहीं। वळी नाना बंधु इच्छा राम एने साचवजो गुण ग्राम पुत्र पेरे पालन करजो हरकत होय ते हरजो एने आपजो सुख अभीष्ट काई पड़वा देशो नहीं कष्ट। जेवुं माता पिताने पासे मागी शके एवुं भाई भाभीनी पासे मागी न शके पण तमे एने तमारा दीकरा माने अने साचवजो। धर्मदेव कहे छे के सुवासिनी तमे घनश्याम अने इच्छाराम ए बंने ना माताने ठेकाणे छो वळी अति गुणियल स्वभावे करीने अतिशય દયા છો વ્યવહાર કુશળ છો એટલે મારે કહેવાયની જરૂર નથી પણ છતાંય આ મારી છેલ્લી શિખામણ એને તમે ધ્યાનમાં રાખજો અને કદાચ ક્યારેક રામ પ્રતાપ સ્વભાવ પ્રમાણે ઘનશ્યામને કાંઈ ઠપકો આપે તો તમે એ વાતને તરત વાળી લેજો અને એનું ધ્યાન રાખજો। આવી રીતે ભલામણ કરી છે। સમય પછી સમય જવા લાગ્યો ભક્તિ માતા ધામમાં ગયા એને 6 મહિના પૂર્ણ થયા 7મો મહિનો બેઠો। ધર્મદેવની પણ તબિયત બગડવા લાગી છે। છેલ્લી સ્થિતિ જ્યારે આવી ત્યારે મહારાજ કહે છે કે દાદા તમારી કઈ ઈચ્છા છે ત્યારે ધર્મદેવ કહે છે કે મારે છેલ્લે એક ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા છે અને તરત જ વિદ્વાન વિપ્રને બોલાવી
આંગણે ભાગવતની કથા બેસાડી છે. ધર્મદેવથી બેસાય એવું નથી, સૂતા સૂતા 7 દિવસ સુધી એકાગ્ર વૃત્તિથી કથા સાંભળી અને ભગવાનમાં મનની વૃત્તિ જેની સ્થિર થઈ છે એવા ધર્મદેવે રામ પ્રતાપજીની પાસે અનેક પ્રકારના કથાની પૂર્ણાહુતિ નિમિત્તે દાન કરાવ્યા છે, બ્રહ્મ ભોજનો કરાવ્યા. હવે પિતાના શરીરે વધારે ને વધારે તબિયત જ્યારે બગડવા માંડી ત્યારે વળી પાછા બધાએ સગા સંબંધીઓને રામ પ્રતાપજી મહારાજે બોલાવી લીધા છે. રાત્રે દાદાની ચરણ ચંપી કરતા ભગવાને દાદાને દિવ્ય દર્શન આપીને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે રામશરણજી, વિક્રમ સંવત 1849 અષાઢ સુધી દશમ ભક્તિ માતા ગયા પછી બરોબર 7મા મહિને ધર્મદેવ પણ આ ભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવત ધામને પામ્યા છે. ભગવાનને જે કરવાનું કામ હતું એ બધું જ પૂર્ણ થયું છે. ભગવાનના પવિત્ર બાળ ચરિત્રો એ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે તો થોડા જ દિવસની અંદર 1 મહિનો પણ નહીં, જેઠ મહિનાની 4 અને મહારાજને અષાઢ મહિનાને 10મ, એટલે આટલા ટૂંકા સમયમાં ભગવાન ઘર છોડી અને નીકળવાના છે. માતા પિતા ગયા પછી ભગવાને અતિશય ગંભીરતા સ્વીકારી લીધી, જરૂર વિના બોલવું નહીં, ક્યાંય જવું નહીં, દેવ મંદિરોમાં દર્શન કરે, આખો દિવસ કથા વાર્તા સાંભળે, ઘેર આવીને ભોજન કરીને તરત સૂઈ જાય. વહેલા જાગી સરયુ નદી દેવ મંદિરેથી બપોરે આવે. ઘરમાં કોઈની સાથે ખાસ બોલતા ચાલતા નથી એટલે ત્યાર પછીની વિશેષ લીલાઓ કોઈ બાળચરિત્રની અંદર નોંધાણી નથી. ભગવાને ઘેરથી જ વૈરાગ્ય વૃત્તિને ગ્રહણ કરી છે. મારા તમારા જેવા અનેક પામર અને પતિત જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે ભગવાન વિક્રમ સંવંત 1849 અષાઢ સુધી 10મીને દિવસે ઘર છોડી અને આ કાઠિયાવાડ બાજુ મહારાજ આવવાના છે. તો વનવિચરણની જે કથા એને આપણે વિસ્તારથી સાંભળી છે. બાળચરિત્ર એ અહીંયા પૂર્ણ થાય છે. ભૂમાનંદ સ્વામીએ બાળચરિત્રની અહીંયા સમાપ્તિ કરી છે. તો એ બાળચરિત્રની સમાપ્તિની સાથે જ આપણી આ જે કથા એને પણ અત્યારે આપણે વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. આ સાથે અહીંયા સંપૂર્ણ બાળચરિત્ર અર્ધું આપણે અગાઉ ધનુર્માસમાં પાળિયા દ્રોડે સાંભળેલું અને અર્ધું બાળચરિત્ર જે બાકી હતું એને હરિકૃષ્ણ મહારાજને પાર કર્યો મે તો યા